હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેબ સંકુલ ચાલો ફટાફટ મિત્રો પેલા તો લાઈવ આવી જાઓને શેર કરો આજે રાજુભાઈ એક ક્વેશ્ચન આપ્યો છે બરાબર નળ અને ટાંકીનો આપણે લાસ્ટ આ લેક્ચરના અંતમાં એક ક્વેશ્ચન સોલ્વ કરશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો પેલા તો ફટાફટ ને શેર કરો ભાઈ બધા જયેશભાઈ કે છે સાહેબ તમારા ગણિતના બધા લેક્ચર જોઈ લીધા બરાબર છે ભાઈ ચાલો ભાઈ ફટાફટ પેલા લિંક ને શેર કરી દો વધુમાં વધુ મિત્રોને લાઈવમાં જોડો પેલા તો આજે એક મહત્વનો ટોપિક શીખવાનો છે સમય અંતર ઝડપ બરાબર તમે એક્ઝામમાં જોયું હોય સમય અંતર ઝડપ અને ટ્રેનના એક્ઝામ્પલ તમને જોવા મળતા હોય જો ભાઈ ટેટ ટેટ માટે બધા ચેપ્ટર આવી જશે હો ભાઈ એની સરપ્રાઈઝ તમને આવતી પહેલી તારીખે મળી જશે ચાલો પેલા તો એક કન્ફર્મેશન આપી દો બધાને ભાઈ વોઇસ ક્લિયર આવે છે વોઇસ ક્લિયર આવે છે બધાયને ફટાફટ કન્ફર્મેશન આપો એક હા ભાઈ આજે સાંજે ડબલ ધમાલ છે થેન્ક યુ જયદીપસિંહ ચાલો ભાઈ વોઇસ ક્લિયર આવે છે કન્ફર્મેશન આપો ફટાફટ પેલા હા ભાઈ શોર્ટ ટ્રીક આપું જ છું ને આપી છે જ બરાબર સંદીપભાઈ ઓકે ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ ચેપ્ટર નું નામ છે આપણું સમય અંતર ઝડપ બરાબર એ પેલા આપણે જે જીપીએસસી ની બેન્ચ કરી છે બરાબર વન ટુ માટેની અત્યારે ફૂલ થઈ ગઈ છે બરાબર અને જે બીજી બેન્ચ આપણી શરૂ થઈ રહી છે ક્યારથી શરૂ થાય છે અગિયાર જુલાઈ થી બરાબર હમણાં આપણી એક બેન્ચ શરૂ થઈ છે બરાબર તમે એનો અવારનવાર માહિતી માટે તમે કોલ કરતા બરાબર તો એ બેન્ચ અત્યારે આપણી ફૂલ થઈ ગઈ છે ટૂંક સમયમાં જ આપણી બીજી બેન્ચ શરૂ થઈ રહી છે અગિયાર જુલાઈ થી બરાબર વન ટુ માટે અગિયાર જુલાઈ થી એક નવી બેન્ચ શરૂ થઈ રહી છે ખાસ એનો તો ટાઈમ કયો છે છ વાગ્યા થી સાડા આઠ સુધીનો પણ સાંજનો આ બેન્ચ નો ટાઈમ તમારે ઇવનિંગ નો રહેશે સાંજે છ થી સાડા આઠ સુધીનો બરાબર બાકી આ બધી વસ્તુ આપણે વાત કરી છે આગળ કે આ એક ઓફલાઈન બેન્ચ છે બરાબર આની અંદર તમને સોળ હજાર નો આપણો જે વિડિયો કોર્સ છે ઓનલાઈન એ તમને ફ્રી મળશે આ ઉપરાંત દસ હજાર રૂપિયાના પુસ્તકો ફ્રી મળશે બરાબર વધારે જો તમારે માહિતીની જરૂર હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો બરાબર ચાલો આગળ વધીએ કે ભાઈ પેનડ્રાઈવ કોર્સ આપણો લોન્ચ થયો બરાબર હમણાં તમે જોયું હશે થોડાક ટાઈમ પહેલા આપણો પેનડ્રાઈવ કોર્સ લોન્ચ થયો છે તો આ પેનડ્રાઈવ કોર્સમાં અત્યારે બે પ્રકારની ઓફર ચાલે છે બરાબર તમારે મટિરિયલ નથી જોતા ખાલી પેનડ્રાઈવ જ જોતી છે બરાબર તો તમારે આમાં પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે એ જ રીતે જો તમારે આ પેનડ્રાઈવ કોર્સ લેવો છે અને તમારે સાથે પેનડ્રાઈવની સાથે સાથે આપણા જે તે પુસ્તકો છે જે તે મટિરિયલ છે દરેક કુશિનાઈ મટીરીયલ પણ જોતા કે તો તમને આમાં ડિસ્કાઉન્ટ કેટલાનું થશે 60% નું ડિસ્કાઉન્ટ મળશે બરાબર તો તમારા મિત્રો સુધી આ વાત શેર કરજો બરાબર અને વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા આપણા હેલ્પલાઇન નંબર આપ્યા છે એના ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ તમારે જીપીએસસી ઓનલાઈનમાંથી અથવા તો વેબ સંકુલમાંથી કોઈ પણ કોર્સ લેવો હોય બરાબર તો એમાં તમારે પ્રોમો કોડ નાખશો વીકે બરાબર આ વીકે ફિફ્ટી નાખશો એટલે મારા તરફથી તમને સ્પેશિયલ પચાસ ટકાનો ડિસ્કાઉન્ટ મળી રહેશે બરાબર ઓકે આગળ વધીએ હવે આપણે આપણા કન્સેપ્ટ ઉપર અને આપણા ચેપ્ટર ઉપર જતા રહીએ બરાબર એ પેલા હજી જે મિત્રો એ લિંક ને શેર નો કરી હોય એ ફટાફટ મિત્રો બધા લિંક ને શેર કરી દો પેલા તો ચાલો ફટાફટ મિત્રો બધા લિંક ને શેર કરો તો મહત્વનું ચેપ્ટર છે આપણા માટે અને આપણે આજે શીખવાનું બેઝિક થી છે બરાબર બેઝિક થી આપણે કોઈ પણ ચેપ્ટર ની શરૂઆત કરતા હોય તો બેઝિક થી લઈને એડવાન્સ સુધી જઈએ છીએ એ જ રીતે અહીંયા સમય અંતર ઝડપમાં પણ પહેલા તો આપણે અત્યારે બેઝિક જોવાનું છે બરાબર ઓકે ચાલો ફટાફટ મિત્રો લાઈવ આવી જાવ બધા પહેલા તો લિંક ને શેર કરી દયો જેટલા લાઈવ છો એટલા લિંક ને શેર કરી દયો અને લાઈક આપી દયો ભાઈ હવે બધા સર માટે અલગ અલગ કોડ છે બરાબર ચાલો બધા પેલા તો લિંક ને શેર કરો ભાઈ અને લાઈક આપો ફટાફટ હવે જો અહીંયા સમજો ઝડપ કોને કહેવાય તો તમે વિજ્ઞાનમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં સમજાય છો બરાબર આઠમું નવમું દસમું તમે સામાન્ય વિજ્ઞાનમાં પણ જોયું હશે ઝડપ એટલે શું તો કે કોઈ પણ વસ્તુ કે પદાર્થે કોઈ પણ વસ્તુ કે પદાર્થે એકમ સમયમાં જે અંતર કાપ્યું હોય એને ઝડપ કહેવાય બરાબર હવે એક બીજી વસ્તુ કે અહીંયાથી તમારે એક વસ્તુ યાદ રાખવાની કોઈપણ વસ્તુ કે પદાર્થે એકમ સમયમાં હવે ઘણી વખત કેવું બનતું હોય આપણે સાયન્સની બધી વ્યાખ્યા ગોખી મારી હોય બરાબર સાયન્સની બધી વ્યાખ્યા આપણને આવડતી હોય પણ એના ઉપરથી આપણને સૂત્ર ન યાદ આવતું હોય તો એક વસ્તુ સમજો જ્યારે તમારે સૂત્ર બનાવવું હોય કોનું સૂત્ર બનાવવાનું છે આપણે ઝડપનું બનાવવું તો ઝડપ બરાબર આપણને ખબર નથી એનું સૂત્ર શું આવે તો એ તમને વ્યાખ્યા આવડે એકમ સમયમાં આપણને શું આપવું અંતર કાપેલું અંતર એટલે અહીંયા અંતર મૂકી સૂત્ર મળી ગયું ઝડપ બરાબર અંતર છેદમાં સમય હવે ઝડપ છે એ બે રીતે માપી શકાય ભાઈ ઝડપ છે એ આપણે સામાન્ય રીતે બે રીતે માપતા હોઈએ એક તો કોઈ એમ કે સાહેબ મારે કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ માપવી તમે એમ પણ માપી શકો એ જ રીતે હવે મારે નાના એકમમાં માપવી તો તમે એનો નાનો એકમ કિલોમીટરનો તો કે મીટર એ જ રીતે કલાકનો સેકન્ડ તો તમે ઝડપને કિલોમીટર પ્રતિ કલાક અથવા તો મીટર પ્રતિ સેકન્ડમાં માપી શકો બરાબર આ બે એના એકમ છે ઝડપ નું અગત્યનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે ઝડપ બરાબર અંતર છેદમાં સમય આ એક સૂત્ર યાદ હશે તો આના ઉપરથી જો તમને અંતર પૂછાય તો પણ આવડી જાય માહિતી ખ્યાલ આવે સૂત્ર નો કરતા કરતા તમને આવડતું જ હોય અંતર એટલે તો ઝડપ ગુણ્યા સમય તમારે હવે સમય નું સમય ને આ બાજુ લઈ ઝડપ નીચે જશે તો સમય બરાબર ઝડપ બરાબર તો આ વાત હતી આપણે ઝડપની બરાબર તો ઝડપ કોને કહેવાય તો કોઈ પણ વસ્તુ કે પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતર ને ઝડપ કહેવાય ઝડપ બરાબર અંતરછેદમાં સમય ઝડપનો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક અથવા તો મીટર પર સેકન્ડ હો આગળ વાત કરીએ અંતર કોને કહેવાય તો અંતર ખબર જ છે કે તમે એક જગ્યાએ અહીંયા ઊભા છો ત્યાંથી તમે અહીંયા જાવ છો ત્યાંથી તમે અહીંયા જાવ છો સમજો અને ત્યાંથી આ એ બિંદુ હોય એ બિંદુ થી તમે બી બિંદુ આવો અને આ બી બિંદુ એ થી પાછા તમે સી બિંદુ એ જાઓ છો તો અહીંયા એ થી બી આવો સમજો તો આ અંતર હોય પાંચ કિમી નું બી થી સી આ છ કિમી હોય અને અહીંયા સી થી એ આ ધારો કે પાંચ કિમી હોય હું તમને એવું પૂછું કે તમે કુલ કેટલું અંતર કાપ્યું તો બે વસ્તુ બનશે ભાઈ તમે કુલ કેટલું અંતર કાપ્યું તમે એવું કહેશો કે સાહેબ પાંચ ને પાંચ દસ ને છ સોળ બરાબર આ તમે જે ગણતરી કરી એની ઉપરથી તમારી વ્યાખ્યા બની ગઈ કોઈ પણ બે બિંદુ વચ્ચેના ગતિપથની કુલ લંબાઈ એને કહેવાય અંતર પણ જો આ પ્રશ્નમાં હું તમને એવું પૂછું તમે કેટલું સ્થાનાંતર કર્યું હવે એ તો બધાને આવડતું હોય ને સ્થાનાંતર એટલે તો કે સ્થાનમાં થતો ફેરફાર અહીંયા સ્થાનાંતર જીરો થઈ જશે જો તમે એ બિંદુ ઉપરથી શરૂઆત કરી હતી રિટર્ન પાછા એ બિંદુ ઉપર આવ્યા તો સ્થાનાંતર તો જીરો થઈ જશે પણ અંતર કેટલું થયું સોળ કિલોમીટર બરાબર તો આ એક વસ્તુ યાદ રાખજો અંતર કોને કહેવાય તો કોઈ પણ બે બિંદુ વચ્ચેના ગતિપથની કુલ લંબાઈ એને કહેવાય અંતર આગળ વાત કરીએ બધાયને ખ્યાલ હોય છે અંતરનો એકમ કયો તમે એવું કહેશો કે સાહેબ કિલોમીટર છે અને મીટર છે જો આપણે એકમ તો ઘણા હોય શકે બરાબર ઘણા એવું કહે છે કે સાહેબ મારે પારસેક વાપરવો બહુ મોટું અંતર માપવું હોય તો એનાથી થોડુંક નાનું માપવું હોય બરાબર તો તમે એવું કહેશો કે સાહેબ મારે પ્રકાશ વર્ષ માપવો બરાબર કિલોમીટર મીટર સેન્ટીમીટર મિલીમીટર ઘણા એકમ આવે પણ આપણે જનરલી યુઝ કરવાનો છે કિલોમીટર અને મીટર બરાબર આ એક વસ્તુ યાદ રાખજો

જો તમે અંતર ને કરતા બનાવશો અંતર ને કરતા બનાવશો તો શું થશે ઝડપ ગુણ્યા સમય અંતર ને કરતા બનાવો તો ઝડપ ગુણ્યા સમય આ બધાને ખ્યાલ હોવો જોઈએ ભાઈ એક કિલોમીટર એટલે કેટલા મીટર થયું એક હજાર મીટર એક કિલોમીટર એટલે કેટલા મીટર એક હજાર મીટર આ વાત કરીએ આપણે અંતર ની બરાબર આગળ વાત કરીએ સમય સમય કોને કહેવાય ભાઈ રાજુભાઈ એવું કે સાહેબ તમે નળ ટાંકીના દાખલા જે આગળ બાકી રાખ્યા હતા હવે સમજો નળ ટાંકી આપણે એટલા માટે નથી શરૂ કર્યું કેમ કે આપણે જે ચેપ્ટર સમય અને કામ જોયું બરાબર હા ભાઈ સચિનભાઈ એવું કહે છે હવે તો ગ્રહો અંતર પણ કિલોમીટરમાં માપે છે અમુક તો બરાબર એ કિલોમીટર પેપરમાં આવું કઈક નું કઈક ચાલતું જ હોય એમાં આપણે પડવા નથી આપણે હવે આગળનું ભણો બરાબર હવે જો એ જે ચેપ્ટર હતું આપણું નળ ટાંકી એ ટોટલી ટાઈમ એન્ડ વર્ક એટલે સમય અને કાર્ય ઉપર આધારિત હતું જેવા દાખલા સમય અને કાર્યમાં જોયા ને એવા દાખલા બધા નળ ટાંકી આવે એટલે આપણે જે પહેલો લેક્ચર જોયો ને એમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એમાં બે જ વસ્તુ યાદ રાખવાની છે તમારે ટાંકી ભરવાની છે બરાબર ટાંકી ભરવાની હોય તો જે નળ ખાલી કરે ને એ તમારે માઇનસ લઈ લેવાનો દાખલો પૂરો એ જ રીતે જો તમારે ટાંકી ખાલી કરવાની હોય બરાબર તો જે નળ ભરે છે એની કાર્યક્ષમતા માઇનસ લઈ લો બરાબર આ બે વસ્તુ નળ ટાંકી ચેપ્ટરમાં અલગથી તમારે યાદ રાખવી પડે બરાબર જો આ આટલી વસ્તુ તમને યાદ હોય તો તમને નળ ટાંકી ચેપ્ટર આખું ક્લિયર થઈ જાય કેમ કે આપણે આગળ સમય અને કાર્ય જોયું છે એમાં તમારા ટોટલી કન્સેપ્ટ ક્લિયર કર્યા જેમ સમય અને કાર્યમાં આપણે જે શોર્ટકટ વાપરીની સેમ ટુ સેમ નળ ટાંકીમાં હલશે પણ અહીંયા બે ફેક્ટ યાદ રાખવાના ટાંકી ભરવાની હોય એટલે કે તમારા વિરોધમાં જે કામ કરે તો ટાંકી ખાલી કરતા હોય એની કાર્યક્ષમતા માઇનસ લ્યો તમારે ખાલી કરવાની છે તો જે ભરે એની કાર્યક્ષમતા માઇનસ લઈ વાત છે સમયની સમય કોને કહેવાય તો કોઈ પણ કામ કરવા માટે લાગતી અવધિ એટલે સમય સમય સામાન્ય રીતે કલાક મિનિટ કે સેકન્ડમાં માપવામાં આવે બરાબર સમય એટલે તો આપણને એક સૂત્ર યાદ હોવું જોઈએ ત્રીજી વખત બોલું છું ભાઈ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તમારે કામ છે સાહેબ સમયનું સમયને કરતા બનાવો સમય બરાબર શું થશે અંતરના છેદમાં ઝડપ બરાબર આ વસ્તુ તમને આવડવી જોઈએ આગળ વાત કરીએ કે અમુક રૂપાંતરણ છે હવે આ ખ્યાલ ખ્યાલ જ બરાબર ના મિનિટ એટલે સાહીઠ સેકન્ડ થાય એક મિનિટ એટલે સાઈઠ સેકન્ડ હું એવું કહું એક કલાક એટલે કેટલી મિનિટ તમે એવું કહેશો સાહેબ એક કલાક એટલે સાઈઠ મિનિટ બરાબર એક કલાક એટલે કેટલી સેકન્ડ તો આ યાદ રાખજો છત્રીસો સેકન્ડ થાય જો એક કલાક એટલે સાઠ મિનિટ પછી એક મિનિટ માં સાઠ સેકન્ડ એટલે છાયા છાયા છત્રીસ ને આ બે મીંડા એટલે છત્રીસો સેકન્ડ થાય તો યાદ રાખી લેજો એક કલાક એટલે કેટલી સેકન્ડ છત્રીસો સેકન્ડ થાય તો આ વાત હતી સમયની બરાબર આ સાથે આપણે સમય અંતર અને ઝડપના જે બેઝિક ફંડા છે એની વ્યાખ્યા ગણી શકાય બરાબર એ જોઈ ત્યારબાદ હવે મહત્વનું આ રૂપાંતરણ છે બરાબર મહત્વનું આપણા માટે આ રૂપાંતરણ છે હવે બધાયને એક તો વસ્તુ ખ્યાલ હશે કે ભાઈ તમને એક તો એકમ કમ ક્યાં તો મીટરમાં પૂછાય મીટર પર સેકન્ડમાં હોય અથવા તો કિલોમીટર પ્રતિ કલાકમાં હોય અહીંયાથી હવે તમારે સમજવાનું છે બરાબર કે તમને એક કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે ઝડપ અને તમારે ફેરવવી છે મીટર પ્રતિ સેકન્ડમાં પછી એ જ રીતે જેનું ઊંધું પણ આપી શકે અમુક વખત તમને ઝડપ એક મીટર પર સેકન્ડમાં આપી છે તમારે એને ફેરવવી છે કિલોમીટર પ્રતિ કલાકમાં હવે સમજો ઘણી વખત કેવું થાય કે વિદ્યાર્થી યાદ રાખેલું હોય છેદમાં પાંચ આ ને આ વસ્તુ તમે ગોખેલી છે બરાબર એટલે ભૂલાઈ જાય છે તો આ જ વસ્તુ તમારે સમજવાની છે સમજીને યાદ રાખો બરાબર સેમ ની સેમ વસ્તુ બધાને ખબર છે કિલોમીટર માંથી આપણે મીટરમાં જવું પેલા ઉપરનું સૂત્ર જોઈએ કિલોમીટર માંથી આપણે મીટરમાં જવું બરાબર તો અહીંયા એક કિલોમીટર અહિયાં સાહેબ હજાર મીટર થાય કલાક 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 તમારે જવું એટલે કેટલી સેકન્ડ તો બધા આવડે સાહેબ છત્રીસો સેકન્ડ થાય બરાબર આ બધા યાદ છે એક કિલોમીટર પ્રતિ કલાક એમાંથી તમારે મીટર પર સેકન્ડ માં જવું હોય એક હજાર ના છેદમાં છત્રીસો તમને એવું થાય કે સાહેબ મારે અહિયાં પાંચ ના છેદ માં અઢાર લેવા તો તમે લઈ શકો અહિયાં હજાર ના છેદ માં તમે છત્રીસો મૂકો બરાબર એટલે અહિયાં જો આ બે જીરો જીરો કેન્સલ થશે પાંચ આના અડધા પાંચ થઈ ગયા આના અડધા અઢાર થઈ ગયા તમે મૂકી શકો આની જગ્યાએ કે ભાઈ પાંચ ના છેદ માં અઢાર મીટર પર સેકન્ડ પણ આ વસ્તુ કેવી હશે તમે આંકડો ગોખેલો હશે જો આંકડો ગોખેલો હોય ને તો ભૂલ પડશે હવે બીજી વસ્તુ કે અહીંયા તમારે અનુવ્યસ્ત કરવાનું છે કેમ કે અહીંયા મીટરમાંથી તમારે કિલોમીટર માં જવાનું છે ને એ જ રીતે સેકન્ડ માંથી તમારે કલાકમાં જવાનું છે તો અહીંયા થઈ જશે છત્રીસો ના છેદ માં એક હજાર એટલે અઢાર ના છેદ માં પાંચ કિલોમીટર પ્રતિ કલાક હવે સમજો હવે બે આંકડા તમને યાદ હોય ઘણી વખત આવું પણ યાદ આવશે તમને માત્ર બે આંકડા યાદ છે સાહેબ એક હજાર આવે અને એક છત્રીસો આવે ઘણાને એ આંકડા યાદ ન હોય તો એવું યાદ રાખો પાંચ આવે ને અઢાર આવે બરાબર ઘણા મેન્ડ માં સેટ જ કરી દીધું છે કે પાંચ ને અઢાર બરાબર તો આ તમારી પાસે બે આંકડા છે હજાર ના છેદમાં છત્રીસો અને પાંચ ના છેદમાં અઢાર તમારે અહીંયા નાના એકમ માં જવું છે તમારે મોટા એકમ માંથી નાના એકમ જાવું બસ નાનો આંકડો ઉપર રાખો એ પછી હજાર હોય કે પાંચ હોય નાનો આંકડો ઉપર રાખો તમારે નાના એકમ માંથી મોટા એકમ માં જવું છે મોટો આંકડો ઉપર રાખો મોટો આંકડો કયો છે છત્રીસો

તરત જ એના પછી એટલે કે બીજી મિનિટે પાછો લપસી જાય અને બે ફૂટ નીચો આવી જાય બરાબર તો આ રીતે એના અમુક અંતર ચડવાનું હોય કેટલા સમયમાં ચડી શકે બીજી વસ્તુ કે ગોળીવાળા બંદૂકની ગોળી હોય ને એના આધારિત પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ એક વ્યક્તિ અહીંયા કોઈ બિલ્ડિંગ ઉપર ઊભો છે ગન લઈને બરાબર નીચે કોઈ વ્યક્તિ કાર કાર લઈને જાય છે આ વ્યક્તિ જે ગન લઈને ઊભો છે એણે પહેલું ફાયરિંગ કર્યું બરાબર પહેલી વખત ફાયરિંગ કર્યું એનો અવાજ ઓલા કારવાળાને આટલી મિનિટ પછી સંભળાય બરાબર ત્યાં ઓલો વ્યક્તિ છે એ બીજું ફાયરિંગ કરે બરાબર તો આ કારની સ્પીડ કેટલી હશે આપણે અહીંયા અવાજ ઉપરથી કારની સ્પીડ યાદ રાખવાની છે બરાબર આવા એક્ઝામ્પલ પણ પૂછાય બરાબર એ જ રીતે તમને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવાનું અથવા તો મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું પૂછાય બરાબર પછી એક ક્વેશ્ચન એવા પૂછાય કે ભાઈ એક વ્યક્તિ બરાબર કે ભાઈ આ સ્પીડે શાળાએ જાય તેટલો મોડો પહોંચે આ સ્પીડે શાળાએ જાય તેટલો વહેલા પહોંચે તો શાળાથી ઘરનું અંતર કેટલું હશે બરાબર આવા એક્ઝામ્પલ પણ વારંવાર પૂછાય શાળાથી ઘરનું અંતર આ ઉપરાંત સરેરાશ ઝડપ આધારિત પૂછાય ભાઈ સરેરાશ ઝડપ આધારિત ક્વેશ્ચન પૂછાતા હોય તો ઘણી પેટર્ન આમાં આવશે બરાબર અહીંયા તમે જુઓ તો સમયાંતર ઝડપ અને ટ્રેન ત્રણ લેક્ચર આના જતા રહેશે આપણે પણ એના માટે બધાય માટે બેઝિક વસ્તુ આ છે તમારે આ બેઝિક વસ્તુ યાદ રાખવી પડશે હવે આપણે ક્વેશ્ચન તરફ જોઈએ પહેલો ક્વેશ્ચન આપણી સામે છે એક ટ્રેન ની ઝડપ એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાક છે તો તેની ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હશે જો તમારો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમારો આન્સર હવે આવવો જોઈએ ચાલો ફટાફટ કોમેન્ટ કરો ચાલો ફટાફટ કોમેન્ટ કરો અને ગણતરી કરો ભાઈ કન્સેપ્ટ તમારો ક્લિયર કરાવી નાખો હવે चलो फटाफट गणतरी करो आंसर आपो देव भाई कै तीस सी त्रिस ચાલો ફટાફટ ગણો બધા ઓકે હવે એવું લાગે તમારો બધાનો ક્લિયર હશે તમને અહીંયા ઝડપ કેટલી આપી છે એકસો આઠ આ ઝડપ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપી તમારે એને મીટર પર સેકન્ડમાં ફેરવવાની બરાબર માઇન્ડમાં સેટ કરો કે ભાઈ મીટર પર સેકન્ડ નાનો એકમ નાનો એકમ એટલે નાનો આંકડો ઉપર બસ બીજી કઈ વસ્તુ યાદ રાખવાની નથી હજારના છેદમાં છત્રીસો હવે સાદુ રૂપ ખાલી આપવાનું છે અહીંયા ઝીરો 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 કેન્સલ કરો બરાબર અઢાર દુ છત્રીસ અઢાર દુ છત્રીસ અને અઢાર છક એકસો આઠ થાય ત્રણ દુ છ થાય અને ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ થાય આપણો આન્સર કયો આવશે ત્રીસ મીટર પર સેકન્ડ એટલે આપણો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન સી બરાબર

આપણું એક લેવલ હશે બરાબર બેઝિક થી એડવાન્સ તરફ જોવાનું એટલે શરૂઆતમાં બેઝિક થી આપણે શરૂઆત કરશું બરાબર હું કોઈ એક વિદ્યાર્થીને ટાર્ગેટ કરીને ન ભણાવતો હોય મારે બધા જોવાનું હોય બરાબર ચાલો નેવું પચાસ નેવું પચાસ નેવું

એટલે છત્રીસો ના છેદમાં તમે અહીંયા એક હજાર કરો સાદુ રૂપ આપો જીરો જીરો કેન્સલ કરો પાંચ દુ દસ અને પચો પચો પચીસ અઢાર દુ છત્રીસ નેવું થાય એટલે આપણો આન્સર આવી ગયો નેવું કિલોમીટર પ્રતિ કલાક આન્સર કયો આવશે નેવું કિલોમીટર પ્રતિ કલાક બરાબર ઓકે ભાઈ હવે રેડ પેન નહી યુઝ કરું બરાબર આન્સર કયો આવશે નેવું કિલોમીટર પ્રતિ કલાક

છત્રીસ ઓકે સો એ સો ટકા મિત્રો કહે છે છત્રીસ આવે હવે જો અહિયાં તમે સમજી લ્યો કે ભાઈ તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું છે કિલોમીટર પ્રતિ કલાક હવે કિલોમીટર પ્રતિ કલાક એટલે કે મોટા એકમમાં જાવ આંકડો ઉપર તો જો મીંડા મીંડા ઉડી જાય ઉપર છત્રીસ આવશે છેદમાં દસ આવશે દસ પસાર ની ઉડી જાય એટલે આન્સર આવી ગયો છત્રીસ ઓપ્શન એ આપણો આન્સર થશે નો ખબર પડે અહીંયા દસ મીટર પર સેકન્ડ કિલોમીટર પ્રતિ કલાકમાં જવું એટલે મોટા એકમમાં માં જવું મોટો આંકડો ઉપર છત્રીસો ના છેદમાં એક હજાર સાદુ રૂપ આપો જીરો જીરો કેન્સલ દસ દસ કેન્સલ છત્રીસ જવા તો છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આવશે બરાબર હાલો લાસ્ટ એક્ઝામ્પલ આવો કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનો બરાબર ત્યાર પછી આપણે પેટર્ન બદલીએ એક બસની ઝડપ ચોપ્પન કિલોમીટર પ્રતિ કલાકની છે તો તેની ઝડપ મીટર પર સેકન્ડમાં કેટલી થાય ચાલો આની ટ્રાય કરો ફટાફટ ચાલો મિત્રો ફટાફટ ટ્રાય કરોની ફાઇનલ ઓકે બધા મિત્રો પંદર કે છે બરાબર ચેક કરી લઈએ અહિયાં તમને ઝડપ આપી છે ચોપન હવે ચોપન છે કિલોમીટર પ્રતિ કલાકમાં આપી તમારે આ ઝડપ ફેરવવાની છે મીટર પર સેકન્ડમાં મીટર પર સેકન્ડ એટલે તો કે નાનો એકમ નાનો એકમ એટલે નાનો અંક ઉપર રાખો એક હજાર ના છેદ માં છત્રીસો સાદુ રૂપ આપો જીરો 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 કેન્સલ અઢાર દુ છત્રીસ અને અઢાર તેરી ચોપન અહીંયા સાદુ રૂપ આપો પાંચ દુ દસ અને પાંચ તેરી પંદર તો આપણો આન્સર પંદર મીટર પર સેકન્ડ આવશે કયો આન્સર આવશે પંદર મીટર પર સેકન્ડ ઓપ્શનમાં તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શન સી આપણો આન્સર આવશે બરાબર હવે જુઓ આ આપણી એક પેટર્ન ફરી ગઈ તમને કિલોમીટર પ્રતિ કલાક અને કલાક કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાક અને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડ માં એટલે કે રૂપાંતરણના એક્ઝામ્પલ હતા એ આપણે જોયા ત્યારબાદ થોડુંક વધારીએ કે તમને સૂત્ર યાદ છે કે નહીં એક બસ ત્રણસો કિમી નો અંતર ત્રણ કલાકમાં કાપે તો તેની ઝડપ શોધો ચાલો આની ટ્રાય કરો

સૂત્ર આવડતું હોય તો એ આવડી જાય ઝડપ બરાબર અંતર ના છેદ માં સમય થાય અંતર કેટલું છે તો ત્રણસો કિમી નો સમય કેટલો છે એની પાસે ત્રણ કલાક નો ત્રણ એકા ત્રણ એટલે સો ની સ્પીડે જતી હોય બરાબર આ બસ સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી હોય બરાબર તો ફાઈનલ આન્સર કયો હશે ઓપ્શન બી ત્યારબાદ આગળ વધીએ હાલો આનો આન્સર આપો મને ફટાફટ એકસો આઠ એમ્બ્યુલન્સ ને એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અકસ્માત ના સ્થળે પહોંચવા માટે સેકન્ડ લાગે છે તો આ અકસ્માત કેટલા મીટર દૂર હશે ચાલો આની ટ્રાય કરો ને આનો આન્સર આપો જયદીપભાઈ ઉગી સાહેબ બસ આવા દસ દાખલા પૂછાઈ જાય બરાબર હવે એ આપણા નસીબ ની વાત છે અમુક વખત સાવ સેલું પણ પૂછાય ને અમુક વખત તમે ધાર્યું ન હોય એવું પણ પૂછાય બરાબર આપણે બધા દાખલા કરી નાખવાના એ માટે જ આપણે આ લેક્ચર સિરીઝમાં વધારે એક્સરસાઈઝ નથી કરતા પણ બધી રીતને આવરી લઈએ છીએ બે ત્રણ બે ત્રણ એક્ઝામ્પલ બધી રીતના કરીએ છીએ જયદીપસિંહ કહે છે ભાઈ પેલો આન્સર એને આપો ચારસો પચાસ કિશનભાઈ ચારસો પચાસ મિતેશભાઈ ચારસો પચાસ એટલે બધા ચારસો પચાસ પિસ્તાલીસ પિસ્તાલીસ ચેક કરી લો અમુક વ્યક્તિ કે અમુક કહે છે ચારસો પચાસ આવે હવે ચારસો પચાસ જેને આવ્યો એને મીંડું વધી ગયું કે પિસ્તાલીસ વાળાને ઘટી ગયું બસ એ ચેક કરી લો કન્ફર્મ કરી લો એટલે તમારો જવાબ બદલી જશે ચલો ભાઈ પિસ્તાલીસ વાળા અમુક ને પિસ્તાલીસ શો આવ્યો બરાબર છે ઇ ચેક કરી લઈએ લોન આપજો એકસો આઠ એમ્બ્યુલન્સ ને એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અકસ્માતના સ્થળે પહોંચવા માટે પંદર સેકન્ડ લાગીએ તો અકસ્માત કેટલા મીટર દૂર થયું હશે બરાબર હવે સમજી શકો એક્ઝામ્પલ માં આપણને અંતર મેળવવાનું કીધું અકસ્માત કેટલા સ્થળે દૂર થયું હશે એટલે કે અંતર આપણે મેળવવાનું છે તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય આ બધેન ખ્યાલ છે બરાબર હવે સમજવા જેવી બાબત કઈ છે તો અહીંયા અકસ્માત કેટલું દૂર થયું હશે એ તમારે મીટરમાં મેળવવાનું કેમ કે તમને હિન્ટ આપી કેટલા મીટર દૂર થયું હશે તમારે એ મીટરમાં મેળવવું હોય તો આ ઝડપ છે એ ઝડપ પણ તમારી કેવી હોવી જોઈએ તો મીટર પર સેકન્ડમાં હોવી જોઈએ ઝડપ આપણને આપી છે એકસો આઠ પણ કિલોમીટર પ્રતિ કલાકમાં અહીંયા એકસો આઠ જે કિલોમીટર પ્રતિ કલાકમાં આપી એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવો તો નાના એકમમાં ફેરવવું હોય તો એક હજારના છેદમાં છત્રીસસો હાલો એકસો આઠ જે ઝડપ હતી આપણે સોલ્વ કરી ઝડપ એકસો આઠ પણ કિલોમીટર પ્રતિ કલાકમાં હતી એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવી ગુણ્યા સમય કેટલો લાગે સાહેબ પંદર સેકન્ડનો હવે આપણે ખાલી આનું સાદું સાદું એકસો આઠ અહીંયા સાદુ રૂપ આપો ત્રણ દુ છ પંદર તેરી પિસ્તાલીસ અને એક આ મિંડુ એટલે પિસ્તાલીસ ને એક જીરો મૂકી દો એટલે ચારસો પચાસ મીટર આન્સર કયો આવશે ચારસો પચાસ મીટર બરાબર અમુક વિદ્યાર્થીને કેવું થયું કે ભાઈ ઉતાવળમાં આ દસ ની આરે જે ઝીરો છે ભૂલાઈ ગયો એટલે અમુકને જવાબ આવ્યો પિસ્તાલીસ બરાબર અમુકને બે મિનિટા પાછા વધી ગયા એટલે અમુકને પાછો પિસ્તાલીસ હોય આવ્યો બરાબર ફાઈનલ આન્સર કયો આવશે ભાઈ પિસ્તાલીસ મીટર એક સાથે ચાર સ્પીડ ભાઈ એવાય આવશે બરાબર લાખા ભાઈ એવા એક્ઝામ્પલ આગળ આવશે આ ચેપ્ટર ની શરૂઆત છે હજી બરાબર આપણે તમે સમય અને કાર્ય તમે જોયું સમય અને કાર્ય ચેપ્ટર આખું તમે જોઈ લ્યો બરાબર તો તમને ખ્યાલ આવશે આપણે એક પણ પેટર્ન એમાંથી સ્કીપ કરી નથી બરાબર એક પણ પેટર્ન કે જે પૂછાઈ શકે એવી સ્કીપ કરી નથી બધી વસ્તુ આપણે જોઈ લીધી એટલે આમાંય વન બાય વન મેં તમને હમણાં જ વાત કરી ત્રણ લેક્ચર અને આવશે બરાબર ઓકે ભાઈ સ્ક્રીનશોટ ની જરૂર હોય સ્ક્રીનશોટ લઈ લો ઓકે આગળ વધીએ ચાલો પછી એક્ઝામ્પલ એક વર્તુળાકાર ક્રિકેટના મેદાનનો વ્યાસ બસો એસી મીટર છે તો ધોની આ મેદાન હા ભાઈ જઈશ ભાઈ એવરેજ માં આવે બરાબર સરેરાશ ઝડપના એક્ઝામ્પલ આવશે ને ત્યારે આવશે બે ઝડપ હોય ત્રણ ઝડપ હોય ચાર હોય પાંચ હોય બરાબર જેટલી ઝડપ હોય એની સરેરાશ ઝડપ કઈ રીતે મેળવી બરાબર ચાલો ફટાફટ મિત્રો આનો આન્સર આપો પૂજાબેન કહે છે એક બે ચારસો ને ચાલીસ આવ્યો છે બરાબર એ જોઈ લો તમારી કાંઈક નાની મોટી ગણતરીમાં ભૂલ થઈ ગઈ હશે ચલો ભાઈ ફટાફટ પાછા થોડા ઘણા લાઈક ઘટી ગયા છે એટલે લિંક ને શેર કરી દો પેલા તો લિંક ને ભાઈ ફટાફટ પેલા બધા શેર કરી જેટલા લાઈવ છે એ બધા લાઈક આપી ફરજિયાત ઓકે હવે આ આ જે મેદાન મેદાન છે છે કેવું વર્તુળાકાર મેદાન છે બરાબર તો વર્તુળાકાર મેદાન ફરતે તમારે એક ચક્કર મારવું હોય બરાબર તો વર્તુળના પરિઘ જેટલું અંતર કાપવું પડે કેટલું અંતર કાપવું પડે વર્તુળના પરિઘ જેટલું હવે બધાને એ તો ખ્યાલ હશે ભાઈ વર્તુળનો નો કેટલો થાય તો સાહેબ વર્તુળનો પરિઘ પરીગ ટુ પાય આર થાય તો બધા શીખવાડ્યું છે વ્યાસ અને ત્રિજ્યા ભૂલાઈ જવાય છે બરાબર હવે ભાઈ અત્યારે એ ચર્ચા નથી કરતા બરાબર આપણા ક્ષેત્રફળ ઘનફળ વાળા જે લેક્ચર છે એ જોઈ લેજો બરાબર વર્તુળ નો કેટલો થાય તો કે ટુ પાય આર હવે તમારે વર્તુળાકાર પરિપથ હોય વર્તુળાકાર માર્ગમાં અંતર કાપવાનું હોય બરાબર તો વર્તુળના જેટલું અંતર કાપવું પડે હા ભાઈ ગરહોળી આપણે વર્તુળના થી એક્ઝામ્પલ ગણવો પડે તો અંતર કેટલું હોય વર્તુળના પરિખ જેટલું વર્તુળ નો પરીખ કેટલો હશે તો સાહેબ ટુ પાય આર છે એટલે આપણું અંતર હંમેશા ટુ પાય આર જેટલું હોય હવે સમજો અહીંયા તમારે બે લેવાના છે પાય એટલે ના છેદમાં સાત ગુણ્યા આર એટલે ત્રિજ્યા તો અહીંયા જો વર્તુળનો વ્યાસ તમને આપ્યો છે વર્તુળની ત્રિજ્યા નહીં આ સમજવાનું છે અહીંયા ઉતાવળ કરવાની નથી વર્તુળનો વ્યાસ તમને આપ્યો છે વર્તુળની ત્રિજ્યા નહીં બરાબર તો વ્યાસ કેટલો આપ્યો બસ્સો એંસી મીટર તો ત્રિજ્યા કેટલી હોય તો સાહેબ એની અડધી હોય વ્યાસ કરતાં અડધી ત્રિજ્યા હોય બરાબર તો એકસો બસ્સો એસી છે તેના અડધા કરો એકસો ચાલીસ હવે સાદુ રૂપ આપો સાત દુ ચૌદ બાવીસ દુ ચુમ્માલીસ ચુમ્માલીસ દુ અઠ્યાસી અઠ્યાસી અહીંયા મૂકી દો ને એક આ જીરો છે જીરો મૂકી દો એટલે આઠસો ને મીટર આ આપણો આન્સર આવશે તો ધોનીને જો એક ચક્કર મારવું હોય તો આઠસો ને એસી મીટર જેટલું અંતર કાપવું પડે બરાબર તો આવા એક્ઝામ્પલ પૂછાઈ શકે તમને ઘણી વખત આપવું હોય કે ભાઈ કોઈ ચોરસ ખેતર હોય એની ફરતે એક રાઉન્ડ મારવાનો હોય બરાબર કોઈ ચોરસ ગાર્ડન હોય કોઈ ચોરસ બગીચો હોય એની ફરતે એક રાઉન્ડ મારવાનો હોય તો આવા એક્ઝામ્પલમાં તમારે અંતરની જરૂર પડશે એટલે એક તો તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બીજી વસ્તુ તમારે એક ક્ષેત્રફળ ઘનફળ અને પરિમિતિ આ વસ્તુની જરૂર પડશે એમાંય ખાસ આપણે અંતર કાપવાનું હોય એટલે પરિમિતિની જરૂર પડશે બરાબર આ વસ્તુ યાદ રાખજો જેવો એક્ઝામ્પલ હશે એ રીતે આપણે ગણવાનું રહેશે અહીંયા વર્તુળાકાર માર્ગ હતો અથવા તો વર્તુળાકાર બગીચો હતો અથવા તો ક્રિકેટનું મેદાન હતું તો અહીંયા તમારે વર્તુળનો ચોરસ હોય તો ચોરસની તો કોઈ પણ એક્ઝામ્પલ પૂછી શકે જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ ઓકે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક બસ આઠ કલાકમાં જો સામાન્ય એક્ઝામ્પલ જ છે બધા આ બધા એક્ઝામ્પલ સામાન્ય છે પૂછાય કે એવા અને પૂછાયેલા છે એક્ઝામ્પલ આપણે લીધા અગાઉની પરીક્ષાના પૂછાઈ ગયા છે એક બસ આઠ કલાકમાં ચારસો ની એસી કિલોમીટરનું અંતર કાપતી હોય તો બે કલાકમાં કેટલું અંતર કાપે સાહેબ સાહીઠ કિમી બસો દસ એકસો વીસ કે એકસો એસી ચાલો આનો આન્સર આપો ફટાફટ હવે એક ભાઈ એવું કહે છે કે અહીંયા ત્રણસો સાહીઠ ઓપ્શન નથી આપ્યો સમજો અહીંયા ત્રણસો સાહીઠ બધાને ખબર હોય કે ભાઈ વર્તુળ છે એ ટુ પાય આર જેટલો પરિઘ હોય અહીંયા પાય એટલે એકસો એસી ટુ પાય એટલે ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે એનો અર્થ એવો થયો વર્તુળ છે એ ટોટલ ત્રણસો સાહીઠ ડિગ્રી બિલોંગ કરતું હોય બરાબર તો ત્રણસો સાહીઠ ઓપ્શન હોય તો ઘણાને ને હજી ઉતાવળ થઈ ગયું હોય ત્રણસો સાહીઠ ટીકે આગળ નાખે આખો ક્વેશ્ચન સમજાય વગર આવું પણ બની શકે બરાબર પણ આપણે આવો કન્સેપ્ટ ક્લિયર કરી નાખો જો ભાઈ આમાં સાદુ રૂપ છે આમાં વાર લાગવી જોઈએ ભાઈ હાલો જો આવા એક્ઝામ્પલ કે એક બસ આઠ કલાકમાં આઠ કલાક કેટલું અંતર કાપે તો કે સાહેબ ચારસો ને એસી કિલોમીટર નું અંતર કાપે તમારે તો આને બે કલાક હકારવાની છે કેટલું અંતર કાપે આ મેળવવાનું છે સાદુ રૂપાઈ આપવાનું છે આઠ કલાકમાં ચારસો ને એસી કિમી નું અંતર કાપે તો બે કલાકમાં કેટલું કાપે તો અહીંયા આઠ છક અડતાલીસ એટલે આઠ ગુણ્યા સાઠ કરો તો ચારસો મળે તે જ રીતે બે ગુણ્યા સાઠ કરો તો એકસો મળે તો આન્સર કયો આવશે ઓપ્શન આપણો આન્સર આવશે ઓકે ત્યારબાદ આગળ વધીએ એના પછીનો નો એક્ઝામ્પલ એક વાહન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો બસો ચાલીસ મિનિટમાં કેટલું અંતર કાપશે ચાલો આનો આન્સર આપો બધેને चलो फटाफट नो आन्सर आपो चलो भाई बधा फटाफट आन्सर आपो 160 હવે જો અહીંયા તમને આપ્યું કે એક વાહન એની ઝડપ કેટલી છે તો 40 કિલોમીટર પ્રતિ કલાક 40 કિલોમીટર પ્રતિ કલાક એનો અર્થ એવો થયો કે ભાઈ 1 કલાકમાં એટલે કે 60 મિનિટમાં આ વાહન કેટલું અંતર કાપે તો 40 કિમી આ વાહન 60 મિનિટ ની અંદર 40 કિલોમીટર નું અંતર કાપે આપણે બસો ચાલીસ મિનિટમાં કેટલું અંતર કાપ્યા મેળવવાનું તો બસો ચાલીસ મિનિટે કેટલા આપો સાધુ રૂપિયા બસો ચાલીસ ગુણ્યા ચાલીસ છેદમાં સાઠ જીરો જીરો કેન્સલ કરો છ ચોક ચોવીસ અને ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ એટલે એકસો ને સાઠ બરાબર કેટલા આવશે એકસો ને સાઠ કિલોમીટર ઓપ્શન ડી માં આપણને આપ્યું છે હાલો તમને એવું દેખ સાહેબ મારે આમ નથી ગણવું

નથી બરાબર પણ મારે અહીંયા સમજાવવાનું હોય એટલે સમજાવવા માટે મારે બધું લખવું પડે બરાબર ચાલો આના પછીનું એક્ઝામ્પલ મોહન દસ પોઈન્ટ બે કિલોમીટરનું અંતર ત્રણ કલાકમાં કાપે છે તો પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે મોહન નામનો વ્યક્તિ દસ પોઈન્ટ બે કિલોમીટરનું અંતર ત્રણ કલાકમાં કાપી શકે તો તમને અહીંયા એવું કીધું કે પાંચ કલાકમાં કેટલું અંતર કાપે ચલા ફટાફટ આનો આન્સર આપો ફટાફટ કોમેન્ટ કરો ભાઈ આનો આન્સર આપો ડી હા દીપક ભાઈ હમણાં હું એ જ બોલ્યો કે ભાઈ એક માં ચાલીસ મેં તમને એવું સમજાવ્યું કે ભાઈ એક કલાક અહીંયા તમને આપ્યું છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર અહીંયા જે તમારી કલાક એટલે સાઠ મિનિટ થઈ એને ગુણ્યા ચાર કરો એટલે બસો ચાલીસ થાય છ ચોક ચોવીસ બધા ઘડીઓ તો આવડતો હોય તો આને ગુણ્યા આ બસ આપણો જવાબ આ એકસો સાહીઠ પણ હું આવી રીતે લખી નાખું તમે તમને કોમેન્ટ કરશો સાહેબ કઈ ખબર ન પડી એટલે મારે તો બે વસ્તુ શીખવાડવી પડે તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવવો પડે ને પછી શોર્ટકટે સમજાવી પડે બરાબર સત્તર 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 હવે જોવો હું સમજાવું તમને કન્સેપ્ટ બરાબર એના કરતા હવે તમે કયો છો એટલે તમને શોર્ટકટ આપું બધાને એટલે ખબર પડે કે ભાઈ અંતર આ સમય બરાબર એટલે આપણને ઝડપ મળી ગઈ ભાગાકાર કરો એકસો એકસો એટલે તમને ચોત્રીસ મળે બરાબર એકસો બે ભાંગા ત્રણ કરો એટલે ચોત્રીસ મળે એનો અર્થ એવો થયો દસ પોઈન્ટ બે ભાંગા ત્રણ કરો એટલે ત્રણ પોઈન્ટ ચાર મળે ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા પાંચ કરો એટલે સત્તર બસ આ જવાબ પણ આમાં ત્રીસ ટકા ને ખબર નહીં પડી હોય આમાં ત્રીસ ટકા વિદ્યાર્થી એવા હશે કે જેને કઈ ખબર નહીં પડી હોય તો તમારે સમજવું પડે ભાઈ બરાબર તો અહીંયા તમને એવું કીધું ત્રણ કિમી એમાં કેટલું અંતર કાપે તો સાહેબ દસ પોઈન્ટ બે બરાબર ત્રણ કલાકમાં દસ પોઈન્ટ બે કિલોમીટર નું અંતર કાપે પાંચ કલાકમાં કેટલું આપણે આપવાનું છે આનું સાદું રૂપ તો અહીંયા દસ પોઈન્ટ બે એટલે એકસો બે લખી નાખો એકસો બે છેદમાં દસ બરાબર પોઈન્ટ દૂર કર્યો એને ગુણ્યા અહીંયા પાંચ છેદમાં ત્રણ સાદુરૂપ આપો અહીંયા કેટલા આવશે ચોત્રીસ અહીંયા પાંચ દુ દસ સત્તર દુ ચોત્રીસ સત્તર આપણો આન્સર આવશે બરાબર સત્તર કિલોમીટર આપણો આન્સર આવશે રાજુભાઈ કહે છે સાહેબ ધીરે કઈ ખબર ના પડી બરાબર તો ભાઈ ફરી વખત અહીંયા તમને એવું કીધું કે ભાઈ ત્રણ કલાકમાં ત્રણ કલાકમાં કેટલું અંતર કાપે એકસો બે સોરી દસ પોઈન્ટ બે કિલોમીટર આપણે પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે આ મેળવવાનું છે ત્રણ છેદમાં આવશે હવે સાદુ રૂપ આપો તો અહીંયા ત્રણ વડે ભાગ હકારો અહિયાં ત્રણ એક વધશે બરાબર ત્રણ તેરી નવ એટલે એક વધશે એટલે બાર થઈ ગયા ચાર તેરી બાર ને ચોત્રીસ થયા પાંચ દુ દસ અને સત્તર દુ ચોત્રીસ હવે ખબર પડવી જોઈએ બધાને બરાબર કે સત્તર કિલોમીટર આપણો આન્સર આવે બીજી વસ્તુ કે અહીંયા જો તમારે ડાયરેક્ટ આવા એક્ઝામ્પલ હોય થોડી ઘણી તમારી પ્રેક્ટિસ હોય તો તમને ડાયરેક્ટ આન્સર કઈ રીતે મળે તો કઈ ભાઈ કિલોમીટર પ્રતિ કલાક બરાબર અહીંયા તમે સીધું ગણી નાખો કે દસ પોઈન્ટ બે ભાંગા તણ કરી નાખો જો ઘડિયા આવડતા હોય તો થોડી ઘણી ખબર હોય તો ત્રણ પોઈન્ટ ચાર થાય ત્રણ પોઈન્ટ ચાર એક કલાકનું મળી ગયું એક કલાકમાં કેટલું અંતર કાપે ત્રણ પોઈન્ટ ચાર એટલું મળી ગયું ત્રણ કલાકમાં દસ પોઈન્ટ બે કાપે તો એક કલાકમાં ત્રણ પોઈન્ટ ચાર હવે અહીંયા જોવો તો તમારે ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા પાંચ કરવાના છે હવે ઘણા પાસે અહીંયા તકલીફ પડે તો તમને એટલી ખબર હોવી જોઈએ અહીંયા તમારે પોઈન્ટ દૂર કરવો છેદમાં દસ આવશે પાંચ ધુ દસ થશે અહીંયા સત્તર થશે બરાબર અથવા તો કોઈ પણ સંખ્યા હોય બરાબર અહીંયા પચ્ચીસ પંચા એકસો પચ્ચીસ થાય એ જ રીતે હું અહીંયા હોવી જોઈએ આના છેદમાં માં દસ આવશે આના છેદમાં માં દસ આવશે પાંચ દુ દસ એટલે પચીસ ભાંગા બે એટલે બાર પોઈન્ટ પાંચ થાય અથવા આનું સાદુ રૂપ તમારે આમ આપી દેવાનું પછી પાંચ દુ દસ અને પચાવ પચાવ પચીસ

બે માં ભાઈ નેવું મીટર ચાલે તો બસો પચીસ મીટર ચાલવા માટે એને કેટલી મિનિટ લાગશે આ પણ પૂછાયેલો એક્ઝામ્પલ નયનભાઈ એવું કહે છે કે ભાઈ ટેટ તાટ માટેનો આપણો કોર્સ ક્યારે આવશે બરાબર થોડીક રાહ જોવો પહેલી તારીખ સુધીની બરાબર બે ત્રણ દિવસની હવે તમારે રાહ જોવાની છે એટલે આપણો કોર્સ આવી જશે બરાબર કમલભાઈ એવું કહે છે કે ભાઈ પહેલી રીત સારી છે ભાઈ આમાં મેં તમને બે ત્રણ રીત શીખવાડી હોય તમને જે રીત ગમે એ રીતે તમારે ગણવાનું હજી સાંજે આપણે મળશું બરાબર આજે ડબલ ધમાલમાં તેમાં તમે અમુક અમુક દાખલા ત્રણ ત્રણ રીત જોશો તમારે કઈ ત્રણ રીતે ન ગણવાનું હોય તમને જે સારું લાગે એ રીતે ગણવાનું અમુક વખત એવું પણ બને કે ભાઈ કોઈ રીત તમને ન સમજાતી હોય મારી કે તરુણ સરની ત્રણમાંથી માંથી એક રીત ન આવડતી તમારા માઇન્ડ માંથી નવી રીત નીકળે બરાબર તમે એમ ગણો બરાબર ગણિતમાં આપણે મહત્વ છે ઝડપથી જવાબ તમને મોજ રીતે તમારે ગણવાનું હોય મિનિટ ઓકે જો અહીંયા આપણે કોઈ વધારે પ્રક્રિયા નથી કરવાની તમને આપ્યું છે ભાઈ નેવું મીટર હોય તો બે મિનિટ લાગે નેવું મીટર હોય તો બે મિનિટ લાગે તો તમને બસો ને પચીસ મીટર કીધું બસો ને પચીસ મીટર હોય તો કેટલી મિનિટ લાગે તો તો બરાબર સાદુ રૂપ આપો ડબલ મીંડું મીંડું કેન્સલ પિસ્તાલીસ એટલે પાંચ મિનિટ નો સમય લાગે આપણો આન્સર કયો આવશે ઓપ્શન બી આપણો આન્સર આવશે બીજી વસ્તુ ઘણી વખત એવું થાય કે સાહેબ અહીંથી આમ નો ગણી શકાય આમ નો ગણી શકાય તો એમ પણ ગણી શકાય બે મિનિટમાં પિસ્તાલીસ સોરી બે મિનિટમાં નેવું મીટર નું અંતર ચાલે તો એક મિનિટમાં પિસ્તાલીસ મિનિટ થઈ ગયું બરાબર એક મિનિટમાં પિસ્તાલીસ મીટર થઈ ગયું અહીંયા આપણને એવું કીધું બસો પિસ્તા સોરી બસો પચીસ તો પિસ્તાલીસ પંચા બસો પચીસ થાય તો પાંચ મિનિટ જવાબ થઈ ગયો બરાબર કોઈ પણ રીતે તમને યાદ રહી શકે તમારે જેમ ગણવું એમ હાલો આના પછીનું એક્ઝામ્પલ ભાઈ સાંજે નવ વાગ્યા આપણો લેક્ચર હશે બરાબર હવે ટાઈમ બદલી ગયો છે સાડા હશે ચાલો આનો આન્સર આપો થોડુંક વિચારવાનું છે વધારે આમાં મગજ દોડાવવાની જરૂર નથી ભાઈ જો આવા એક્ઝામ્પલ હોય ને એમાં તમે વધારે મગજ દોડાવશો પહેલા સૂત્ર મૂકી દેશો ને એવું કરશો તો તમારે જવાબ લાવતા વાર લાગી જશે સમજવાની છે રકમ ટેલિફોન થાંભલા ટેલિફોન ના થાંભલા એક રેલવે લાઇન પર સો મીટર ના અંતરે આવેલા છે ટ્રેનમાં બેઠેલો એક મુસાફર તેને ગણવાનું શરૂ કરે છે જો ટ્રેનની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની હોય તો ચાર કલાકની અંદર આવા કેટલા થાંભલા ને પસાર કરશે ચાલો ભાઈ ફટાફટ રિપ્લાય આપો ચોવીસો

હવે જો તમને એવું કીધું સો મીટર ના અંતરે થાંભલા આવેલા છે દર સો મીટર અંતરે થાંભલો છે એક બરાબર અહીંથી ખબર પડી ગઈ ભાઈ એક કિલોમીટર હોય ને તો આવા દસ થાંભલા હોય બસ દાખલો પૂરો આવું તમારા માઇન્ડ વિચારવાનું છે કે દર સો મીટર એક થાંભલો હોય તો હજાર મીટર એટલે એક કિલોમીટર થાય બરાબર સો સો મીટરે થાંભલા હોય તો એક કિલોમીટર ની અંદર દસ થાંભલા હોય બરાબર હવે આ જે માણસ બેઠો ટ્રેનમાં હવે ટ્રેન ચાલે છે એટલે માણસ એની આરો ચાલતો જ હોય બરાબર દોડતો જ હોય કેટલી સ્પીડ તો સાઈઠ ની સ્પીડ તો સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે એ ચાર કલાકમાં આવા કેટલા થાંભલા પસાર કરશે તો પેલા તો એને અંતર કેટલું કાપ્યું હશે આપણને હવે ખબર છે કે ભાઈ એક કિલોમીટર હોય તો દસ થાંભલા આવે અંતર કરી લો તો કે સાઈઠ કિલોમીટર છે ચાર કલાક છે બરાબર સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ છે ચાર કલાક છે તો છ ચોક ચોવીસ એને અંતર કાપ્યું હોય બસો ચાલીસ કિમી બરાબર તો કેટલા થાંભલા આવે બસો ચાલીસ ગુણ્યા દસ કરી નાખો ચાલીસ બસો ચાલીસ બરાબર ટોટલ અંતર મળ્યું બરાબર પછી એવું લખો કે ભાઈ સો મીટર એટલા થાંભલા એક થાંભલો તો હજાર મીટર એટલે કે એક કિલોમીટરે કેટલા થાંભલા દસ પછી તમે ગણતરી કરો તો તમારું આખું પેજ ભરાઈ જાય બરાબર પણ આના કરતા ડાયરેક્ટ તમે અહીંથી વિચારી શકો સો મીટર ના અંતરે દરેક સો સો મીટરે થાંભલા આવેલા હોય એનો અર્થ એવો થયો કે એક હજાર મીટર એટલે કે એક કિલોમીટરમાં દસ થાંભલા હોય બરાબર હવે આ ટ્રેન છે હાલે કેટલું તો ચાર કલાક સુધી હાલે સાહીઠ ની સ્પીડે છ ચોક ચોવીસ બસો ને ચાલીસ કિલોમીટર હાલે એક કિલોમીટરમાં દસ થાંભલા હોય તો બસો ચાલીસ કિલોમીટરમાં એક મીંડું મૂકી દો એટલે કેટલા ચોવીસો થાંભલા હોય આન્સર કયો આવશે ઓપ્શન એ બરાબર ત્યાર પછી જોઈએ એ પેલા આપણા તલાટી માટે અત્યારે જો નજીકના સમયમાં તલાટીની એક્ઝામ અને જુનિયર ક્લાર્કની એક્ઝામ જણાઈ રહી છે બરાબર તો આપણા વેબ સંકુલ દ્વારા એક એક તલાટી માટે સુપર ઓફર શરૂ છે એમાં તમને ડિસ્કાઉન્ટ છે બરાબર એમાં તમને અહીંયા તલાટી અને જુનિયર ક્લાર્ક માટેનો પચાસ પેપરનો એક સેટ છે સાથે જો ઓએમઆર પણ તમને મળશે આ ઉપરાંત આપણી એક ગણિતની બુક છે ગોલ્ડન એમસીક્યુ ની બુક છે શબ્દ વૈભવની બુક છે ત્યારબાદ પંચાયતી રાજની બુક છે આ બુકની પ્રાઇસ છે ચૌદસો ને સાઠ રૂપિયા પણ તમે જો આ ઓફરનો લાભ લેવા માંગતા હોય તેમાં તમને ડિસ્કાઉન્ટ મળશે પચાસ ટકા એટલે કે સાતસોને ત્રીસ રૂપિયામાં બુક મળશે એકસો એંસી રૂપિયા કુરિયર ચાર્જ છે આ સાથે તમને આ બુક નવસોને દસ રૂપિયામાં પડશે બરાબર તો આની નજીવી કિંમત છે ભાઈ જો કોઈ બુક બાબતે કાંઈ ક્વેરી હોય તો આપણો વોટ્સઅપ નંબર છે બરાબર એમાં થી છ ભાઈ ઓફિસ ટાઈમે ફોન કરવો બરાબર સોરી વોટ્સઅપ જ કરવો ફોન એ નહીં મેસેજ કરવો બરાબર અહીંયા બે વોટ્સપ નંબર છે એમાં ઓકે આગળ વધીએ એક વાહન સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રણ કલાક મુસાફરી કરે આ વાહન ને પરત આવવા માટે બે કલાકનો સમય આપવામાં આવે તો પરત આવવા માટે કેટલી ગતિ રાખવી પડશે જો આમાં તમે લાંબો વિચારશો તો જવાબ લાવો વાર લાગશે બરાબર તમારા બાળક બનીને વિચાર વંશત ગણિત હેલું લાગશે બરાબર વિચારો હાલો રકમ એક તો વ્યવસ્થિત સમજવાની છે ગણતરી ની એટલી બધી જરૂર નથી ખાસ રકમ સમજવાની જરૂર છે ગણિતમાં ભાઈ છે ભરાઈ જાય તો વાંધો નથી પણ ટાઈમ પૂરો થઈ જાય છે બરાબર એટલે બસ આપણે શોર્ટકટ કન્સેપ્ટ જ ક્લિયર કરવાના છે ભાઈ અહીંયા તમે દાખલો સમજો એ રકમ સમજો ઘણી વખત કેવું બને કે વિદ્યાર્થી રકમ વાંચે રકમ આખી વાંચ્યા પછી બીજી વખત પાછો વાંચવા જાય ને ત્યારે છે ભાઈ તમે વાંચતા જાવ ને ગણતા જાઓ પહેલેથી જ તે બરાબર અહિયાં તમે રકમ વાંચો કે એક વ્યક્તિ હાલો ફટાફટ પેલા તો આન્સર આપો બે કલાક માં પાછો આવી જશે બરાબર છે કઈ વિચાર નથી અર્થ એવો થયો કે આ બસ છે બરાબર આ વાહન છે છ તેરી અઢાર એટલે કે એકસો ની એને અંતર કાપવાનું છે એકસો ને કિમી નું અંતર કાપવાનું છે હવે પાછું આવે છે રિટર્ન તો એને બે જ સમય આપે બે કલાકનો જો તમે એને સમય આપો એકસો એસી કિલોમીટર અંતર કાપવાનું હોય તો એને સ્પીડ કેટલી રાખવી પડે તો કે નેવું નહીં બરાબર એકસો એસી ભાઈ બે કરો આન્સર કયો આવશે ઓપ્શન એ બરાબર ફરી વખત જુઓ કે ભાઈ સાહીઠ ની સ્પીડ ત્રણ કલાકનો સમય છ તેરી અઢાર એકસો ને એસી કિલોમીટર અંતર કાપવાનું છે એકસો એસી કિલોમીટર અંતર એને કાપવાનું છે ત્રણ કલાક હતી એની પાસે બરાબર હવે તો પરત આવે છે તો પરત આવવા માટે તો એની પાસે બે જ કલાક છે ભાઈ બરાબર બે જ કલાક હોય એને ભાંગ્યા બે કલાક એટલે કેટલા આવશે નેવું કિલોમીટર પ્રતિ કલાક એટલે એને નેવું ની સ્પીડે રિટર્ન આવવું પડે બરાબર ઓકે આગળ વધીએ દસમો એક્ઝામ્પલ સોરી ચૌદમો એક્ઝામ્પલ એક વાહને પ્રથમ ચાર કલાક સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને ત્યારબાદ છ કલાક પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ભાઈ ચલો ભાઈ ફટાફટ આન્સર આપો હવે પેલી બીજી વસ્તુ એક સાંભળી લેજો આજે સાંજે આપણે લાઈવ છે બરાબર ડબલ ધમાલ નો લેકચર આમાં પણ આપણે ઘણી શોર્ટકટ શીખવાની છે અને ત્યારે છે ને તમે આવો ત્યારે આવા નામ લઈને ન આવતા હો ભાઈ આવા નામ લઈને ન આવતા ને કોમેન્ટમાં ખોટો બીજાનો ટાઈમ જાય એવું નહીં કરતા પાંચસો ચાલીસ પાંચસો ચાલીસ ભાઈ સાંજે આપણે સાડા આઠ વાગે લાઈવ હશે બરાબર એક ભાઈ પૂછે છે ક્યારે લાઈવ હશે ડેલી સાડા આઠ વાગે લાઈવ હોય છે દર ગુરુવારે આપણો લેક્ચર હશે ડબલ ધમાલ નો બરાબર હજી બે એપિસોડ એના બાકી છે ચાલો હવે અહિયાં તમને એવું કીધું પ્રથમ ચાર કલાક ભાઈ અહીંયા જો તમારે કુલ અંતર મેળવવાનું છે બધાને એટલી ખબર છે ભાઈ અંતર એટલે કઈ રીતે મળે તો ઝડપ ગુણ્યા સમય કરો એટલે આપણને અંતર મળે બરાબર તો પેલી ચાર કલાક પેલી ચાર કલાક આપણે સમય મૂક્યો અંતર કેટલું છે સાઠ કિમીનું નું છ ચોક ચોવીસ તો પેલી ચાર કલાકમાં આ વ્યક્તિ બસો ચાલીસ કિમી અંતર કાપે ત્યાર પછી છ કલાક માટે હવે સમય છે છ કલાક છ કલાકની અંદર પચાસ કિમીની ની સ્પીડ અંતર કાપે તો પાંચ છ ત્રીસ એટલે પચાસ ની સ્પીડ ત્રણસો નું અંતર કાપે કુલ કેટલું અંતર કાપવું હોય બે સરવાળો તો પાંચસો ચાલીસ કુલ કેટલું અંતર કાપવું ભાઈ પાંચસો ને ચાલીસ કિલોમીટર બરાબર મોટા ભાગના આન્સર રાઈટ હતો બરાબર આન્સર કયો આવશે ભાઈ પાંચસો ચાલીસ હાલો આના પછી જોઈએ નેક્સ્ટ એક વ્યક્તિ નવસો મીટર લાંબી સડક એકસો વીસ સેકન્ડમાં પસાર કરે તેની ઝડપ શોધો મિતેશભાઈ જૂના પેપર જોઈ લેજો ભાઈ પેલા બરાબર આ બેઝિક થી આપણે એડવાન્સ તરફ જઈએ એટલે આપણે પેલા બેઝિક ક્વેશન હોય ને એ પેલા લેક્ચર આવતા હોય સત્યાવીસ હવે અહીંયા જુઓ તમને ઝડપ મેળવવાની છે ઝડપ એટલે અંતરના છેદમાં સમય અંતરના છેદમાં સમય અંતર આપણને આપ્યું છે નવસો મીટર સમય આપ્યો એકસો વીસ સેકન્ડ બરાબર અંતર કેટલું છે ભાઈ નવસો મીટર અને સમય આપ્યો એકસો વીસ હવે બીજી વસ્તુ કે અહીંયા તમને જે ઓપ્શન આપ્યા કિલોમીટર પ્રતિ કલાક ઝડપ તમારી કિલોમીટર પ્રતિ કલાકમાં છે અને અહીંયા આપણી પાસે છે મીટર પર સેકન્ડમાં છે મીટર પર સેકન્ડ મને તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાની છે મોટા એકમમાં ફેરવવી મોટો આંકડો ઉપર રાખો સાદુ રૂપ આપો જીરો 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 કેન્સલ હજી આપો તો અહીંયા જીરો જીરો અહીંયા જીરો જીરો કેન્સલ બાર તેરી છત્રીસ અને નવ તેરી સત્યાવીસ એટલે આપણો આન્સર કયો આવશે સત્યાવીસ કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન જુઓ તો ઓપ્શન ડીમાં આપણને આપેલું છે બરાબર ડી આપણો આન્સર આવશે ત્યારબાદ આગળ વધીએ એક વિમાન આગાડીથી થી બમણી ઝડપથી ગતિ કરે છે વિમાનની ઝડપ પ્રતિ કલાક સાહીઠ માઇલ છે તો આગ ગાડી વીસ માઇલ નું અંતર કાપે તેટલા સમયમાં વિમાન કેટલું અંતર કાપશે હાલો આનો આન્સર આપો ફટાફટ

ચાલો ભાઈ ફટાફટ આન્સર આપો ગયો આન્સર આવશે ચાલીસ માઇલ હવે જુઓ ખાલી તમારે એક્ઝામ્પલ સમજવાનો છે હવે આમાં તમે જો રીતમાં પડવા જાઓ તો દાખલા બહુ મોટા પડી જાય છે બરાબર અને એનો જવાબ લાવવામાં વાર લાગે અહીંયા તમને એવું કીધું એક વિમાન છે આ વિમાનની ઝડપ કેટલી છે તો સાહેબ આ ગાડીની જે ઝડપ છે ને એના કરતા ડબલ બરાબર ક્વેશ્ચન જો એક વિમાન આ ગાડી થી બમણી ઝડપ થી ગતિ કરે છે વિમાનની ઝડપ કેટલી છે તો કે પ્રતિ કલાક 60 માઈલ ની છે પ્રતિ કલાક 60 માઈલ છે તો આ ગાડી 20 માઈલ નું અંતર કાપે કેટલા સમયમાં વિમાન કેટલું અંતર કાપે સમજો આની ઝડપ 60 ની છે અને આની ઝડપ 30 ની છે 30 કિમી પ્રતિ

તો કે ભાઈ આગ ગાડી છે એ એક મિનિટની અંદર એટલે કે માઇલ નું અંતર કાપે બરાબર કેટલું અંતર કાપે ભાઈ અડધા માઇલ નું અંતર કાપે છે બરાબર હવે સમજો અહિયાં તમને એવું કીધું છે ભાઈ આગ ગાડી વીસ વીસ માઇલ અંતર કાપે કેટલું અંતર કીધું વીસ માઇલ અંતર કાપે અહીંયા અડધો માઇલ

60 કિલોમીટર પ્રતિ કલાક અને 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે તેમને લાગતા સમયનો તફાવત વીસ મિનિટ છે તો અંતર શોધો હજી એક બે વિદ્યાર્થી એવું કે ફરી વખત સમજાવો ભાઈ આમાં સમજવા જેવું કાઈ છે જ નહીં બરાબર જો અહીંયા વિમાન અહીંયા આગ ગાડી સમજો આની ઝડપ જે છે વિમાનની કેટલી છે તો ભાઈ આના કરતા બમણી છે બરાબર એટલે અહીંયા તમને હિંદ આપી બમણી છે તો આગદાડી વીસ માઈલ અંતર કાપે આ ડબલ ઝડપ હોય તો આ ચાલી કાપે બસ બીજું કાંઈ વિચારવાનું નથી આ તો કન્સેપ્ટ સમજાવવા માટે મારે થોડીક ઘણી થિરી તમને આપવી પડે બરાબર બાકી ડાયરેક્ટ જવાબ અહીંયા આવી જશે હવે જુઓ પછીનો એક્ઝામ્પલ આનો આન્સર આપો હાલો ભાઈ ફટાફટ નિતેશભાઈ પેલો આન્સર આપ્યો છે ભાઈ એકસો એંસી ચલો ભાઈ ફટાફટ પહેલા તો જો ભાઈ જે લાઈવ ઘટી ગયા છે એ બધા લિંક શેર કરો જેટલા લાઈવ છે એ બધા ફટાફટ પેલા ને શેર કરો લાઈવ છે એ બધા લાઈક આપી દો એકસો પચાસ અને એકસો એસી આ બે આન્સર આવે છે બે માંથી કન્ફર્મ કયું આન્સર એ ચેક કરો

અંતર સમય એટલે તો અંતર ના છેદ માં ઝડપ અંતર આપણે એક્સ ધાર્યું છેદ માં ઝડપ તો આપણને આપેલી છે અહીંયા સમય કેટલો આપ્યો તો કે 20 પણ એને આપણે ફેરવી દઈએ કલાકમાં તો 20 ના છેદ માં 60 મિનિટ આપી દી છેદ માં 60 લેકા કલાકમાં ફરી ગયો સાદો રૂપ આપો અહીંયા તો જો 60x 54x એટલે 6x આવશે 100x છેદ માં શું આવશે તો 60 54 બરાબર 20 છેદ માં 60 કરતા બનાવું તો અહીંયા સાઈઠ ગુણ્યા ચોપન છેદ માં છ ગુણ્યા ત્રણ સાદુ રૂપ આપો તો અહીંયા આવશે દસ અને અહીંયા આવશે અઢાર અઢાર ગુણ્યા દસ એટલે એકસો ને એસી અંતર કેટલું હોય એકસો બરાબર કેટલું આવશે આવશે બરાબર ઓકે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ ભાઈ આન્સર ઓપ્શન સી કિલોમીટર ત્યાર પછી નો એક્ઝામ્પલ જો એક વ્યક્તિ દસ કલાક ની મુસાફરી કરે છે મુસાફરીના પ્રથમ ચાર કલાક છે આ દરમિયાન એની ઝડપ એકત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે અને બાકીના સમય દરમિયાન એની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય તો તેણે મુસાફરી દરમિયાન કુલ કેટલું અંતર કાપ્યું હશે ભાઈ વિડીયો કોર્સ આપણો બે હજાર સત્તરમાં બીનો બરાબર એક વ્યક્તિ પૂછે છે કે ભાઈ ઓલ્ડ એક્ઝામના હિતેસ્વામી બરાબર ઓલ્ડ એક્ઝામ ના ઘણા એવા ક્વેશ્ચન છે આપણે વિડીયો કોર્સ માં જ જોવા મળતા બરાબર તો હવે જો આપણા કન્સેપ્ટ ટોટલી વિડિયો કોર્સ માં છે બે હજાર સત્તર માં જ્યારે આપણો કોર્સ બન્યો તો બે હજાર સત્તર પછીની જે કરંટલી એક્ઝામ કોઈ આવી હોય તો એના વિડીયો તમને નો પણ જોવા મળે બરાબર ચાલો આનો આન્સર આપો ફટાફટ ત્રણસો ચોત્રીસ કિમી ચોત્રીસ કિમી બસો ચોત્રીસ કિમી ચલો ભાઈ ફટાફટ આન્સર આપો મોહિતભાઈ શોર્ટકટ ન હોય અમુક એવો દાખલો હોય કે જેમાં તમારે માઇન્ડે જ વાપરવાનું હોય બરાબર જરૂર ન હોય શોર્ટકટ શોર્ટકટ હું કરવા યાદ રાખ્યું ગોખવી શું કરવા શોર્ટકટ છે એ અમુક વખત એવું બને કે શોર્ટકટ શોર્ટ ટાઈમ પૂરતી યાદ રહે હું તમને આઈ સો શોર્ટકટ આપું મને એટલો વિશ્વાસ છે એક્ઝામ વખતે આમાંથી ત્રીસ યાદ હશે બરાબર એટલે બને ત્યાં સુધી કન્સેપ્ટ ઉપર ધ્યાન વધારે આપો एग्जाम टाइम में 2 3 दिन की वार होन त्यारे तुम्हें शॉर्टकट गोखो तो चाले ओके यहां एक व्यक्ति 10 कલાક टोटल मुसाफरी करे मुसाफरी ना प्रथम 4 कલાક मतलब पहली 4 कલાક કેટલા સ્પીડે તો 31 ની સ્પીડે અંતર કાપે તો પહેલી વખત કેટલું અંતર કાપાય બરાબર હવે એ જ રીતે બાકીનો સમય હવે टोटल 10 કલાક હતી 4 કલાક 31 ની સ્પીડે ચાલે ત્યાર પછી એટલે 6 કલાક વધી 6 કલાકની 35 ની સ્પીડે ચાલે કેટલું અંતર કાપે તમને પૂછો આ કુલ કેટલું અંતર હવે અને એટલે બરાબર તમને સાહેબ આમ કેમ ખબર પડે તમારે ગુણાકાર સરળતાથી કરવો એકના અડધા કરો એક ના ડબલ કરો સાત તેરી એકવીસ બસો દસ સાદુ રૂપ આપો સરવાળો કરો ચાર અહિયાં ત્રણ ને અહિયાં ત્રણ આન્સર કયો આવશે ત્રણસો ને ચોત્રીસ કિલોમીટર બરાબર જો કોઈ વસ્તુ નથી અહીંયા ટોટલ દસ કલાકની મુસાફરી છે પેલી ચાર કલાક છે એ વ્યક્તિ એકત્રીસ ની સ્પીડે ચાલે એટલે ચાર કલાક તો કેટલી છ કલાક પાંત્રીસ ની સ્પીડે ચાલે તો પછીની છ કલાકમાં બસો દસ નું અંતર કાપવું હોય એટલે ઓપ્શન એ ત્રણસો ચોત્રીસ આપણો આન્સર આવશે બરાબર હાલો ત્યાર પછી નું એક્ઝામ્પલ એક બસ ત્રેસઠ કિલોમીટર જો સેમ એના જેવો ક્વેશ્ચન છે ભાઈ હાલો આનો આન્સર આપો ફટાફટ સેમ એના જેવો જો આપણે બધી રીતના ત્રણેક દાખલા તો આવશે જ એટલે તમારે પછી વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર પડે નહીં બરાબર ચાલો ભાઈ હમણાં જોયો એવો એક્ઝામ્પલ છે ભાઈ રિપ્લાય આપો ફટાફટ ધવલભાઈ કે સમજવાથી લાંબા સમય સુધી યાદ રહે બરાબર છે મેં હમણાં જ વાત કરી શોર્ટકટ તમને શોર્ટ ટાઈમ પૂરતી જ ગુણાકાર કેવી રીતે ફાસ્ટ કરાય એક ભાઈ આવો પ્રશ્ન કર્યો તો ભાઈ એક થી વીસ ના પેલા તો ઘડિયા કરાય એક થી ત્રીસ ના વર્ગ કરાય એક થી દસ ના ઘન કરાય અને થોડુંક માઇન્ડ હકારાય બરાબર એટલે ગુણાકારમાં સ્પીડ આવી જાય જો હું તમને એવું કહું બધાને ખબર હોય પચીસ ગુણ્યા સોળ બરાબર પચીસ ગુણ્યા સોળ ગુણાકાર માં સ્પીડ કેમ લાવી એક જ એક્ઝામ્પલ આપું આખી તમને નથી આપતો સમજો પચીસ ગુણ્યા સોળ તમને આવડે તો કે નહીં કાંઈ વાંધો નહીં આવું તો આવડે ને અહીંયા પચીસ પચીસ રાખો સોળ ના બે ભાગ પાડો ચાર ગુણ્યા ચાર આ માઇન્ડ માં પાડવા ન પછી ભાગ પાડવાય લખવાનું નહીં હવે આવડે પચીસ ચોક સો સો ગુણ્યા ચાર ચારસો બસ તો પચીસ ગુણ્યા સોળ ચારસો થાય હાલો બીજી વસ્તુ તમને એવું થાય સાહેબ મને આમે નથી ખબર પડતી એક જ ઉદાહરણથી આપણે તમને ખબર પડતી આના ડબલ કરો આ તો આવડે આના અડધા કરો આ આવડે ચાલીસ અને એક મૂકી મિંડું ચારસો આન્સર પચીસ ગુણ્યા સોળ ડાયરેક્ટ ન યાદ આવે કોઈને હું હોય તો મને કે તમે હોય તો તમને પણ તમારે આમ જ ગણવાનું એક ના ડબલ કરો એક ના અડધા કરો હવે તો બધાને આવડતું જ હોય આઠ પંચા ચાલીસ એક જીરો મૂકી દો એટલે ચારસો બરાબર અને આનો આન્સર આવશે પાંચસો નવ બરાબર મોટા ભાગનાની કોમેન્ટ છે ભાઈ બી આન્સર પાંચસો નવ આવશે એવું કહે છે તો બે એક્ઝામ્પલ આવા જોઈએ આગળ અને આ ત્રીજો એક્ઝામ્પલ આ બધાને આવડવો જોઈએ ભાઈ જેને હજી નથી ગણ્યો એમ પેલા ફટાફટ ગણતરી કરવાની હવે જો અહીંયા તમને પેલો એવું કીધું ત્રણ કલાકમાં ત્રેસઠ ની સ્પીડ ત્રણ કલાક અંતર કાપે એટલે ત્રણ તેરી નવ અને છ તેરી અઢાર બરાબર એટલે એકસો ને જેટલું અંતર થયું પછીનું અંતર ચાર કલાક એસી ની સ્પીડ કાપે એટલે આઠ ચોક બત્રીસ એટલે ત્રણસો એ સરવાળો કરો એટલે નવ આઠ ને બે દસ નો જીરો વધી એક પાંચસો નવ કિલોમીટર તો બસ દ્વારા ટોટલ કેટલું અંતર કપાણું છે પાંચસો ને નવ ઓપ્શન બી આપણો આન્સર આવશે હાલો આગળ વધીએ હવે અહિયાં જો ઝડપનો ગુણોત્તર મેળવવાનો છે સેજ દાખલામાં ફેરફાર કર્યો ભાઈ ગુણોત્તર વાળો એક્ઝામ્પલ છે ચાલો આન્સર આપો એક બસ પચાસ મીટર નું અંતર સાઠ મિનિટમાં કાપે છે સોરી સાત મિનિટમાં કાપે છે જયારે એક ટ્રક ચૌદસો ને ચાલીસ મીટર નું અંતર છત્રીસ મિનિટમાં કાપે છે તો તેની ઝડપનો ગુણોત્તર શોધો ચાલો ફટાફટ ભાઈ આવા ખોટે ખોટા બિરુદ નો આપો બરાબર તમને યાદ હોવું છે હ્યુમન કોમ્પ્યુટરનું બિરુદ શકુંતલા દેવી ને મળેલું છે બરાબર ઇતિહાસ વાંચી લેવો ભાઈ શકુંતલા દેવી નામ યાદ રાખવાનું ગણિતમાં પૂછાઈ જાય ક્વેશ્ચન બરાબર પાંચ જેમ ચાર સી પાંચ જેમ ચાર ઓકે ચેક કરીએ હવે એક ટ્રકરિટમાં ઝડપનો ગુણોત્તર એટલે આપણે ઝડપનો ગુણોત્તર લેવો બરાબર તો ઝડપના છેદ માં ઝડપ આવશે તમે એવું કહેશો સાહેબ ઝડપના છેદ ઝડપ ઉડી નો છે તો અહીંયા એક બસ ની ઝડપ છે એક ટ્રક ઝડપ છે ઉડી જાય નહીં બરાબર તો ઝડપ એટલે અંતરના છેદમાં સમય થાય હાલો પહેલાં અંતર કેટલું છે તો ત્રણસો પચાસ મીટર બસ માટે આપણે લઈએ છેદ મહિને લાગતો સમય સાત મિનિટ તમને એવું તો એક છે મિનિટમાં કેમ ગણવું આપણે તો ભાઈ ગુણોત્તર જ લેવાનો છે એ પછી મિનિટમાં લ્યો કલાકમાં લ્યો કે સેકન્ડમાં લ્યો ગમે હાલ છે કેમ કે હા ભાઈ મિનિટ છે બે જગ્યાએ ઉપર નીચે મિનિટ છે એટલે એકમ તો ઊડી જવાનો છે હવે છેદમાં ચૌદસોને ચાલીસ ચૌદસો ને ચાલીસ છેદમાં કેટલા આવશે છત્રીસ મિનિટ હું આનું સાદું રૂપ આપું તો ત્રણસો પચાસ ભાઈગા સાત ગુણ્યા છત્રીસ ના છેદ માં ચૌદસો ને ચાલીસ સાહેબ આમ કેમ સાદું રૂપ આપ્યું હવે જો અહીંયા છેદ નો છેદ અંશમાં જાય અથવા તમે આવું કહી શકો કે ભાઈ ભાગાકાર હોય એનો મારે ગુણાકાર કરવો હોય તો આ વ્યસ્ત થઈ જાય હવે હું આનું સાદું રૂપ આપું સાત પંચા પાંત્રીસ અહીંયા જીરો જીરો હજી કેન્સલ કરો હવે સાદું રૂપ આપું તો અહીં જુઓ બાર 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 ત્રણ વડે ભાગો તો કેટલા આવે પાંચ આને ત્રણ વડે ભાગો તો કેટલા આવે ચાર તો પાંચ જેમ ચાર આપણો જવાબ આવે બરાબર આન્સર કયો આવશે પાંચ જેમ ચાર ઓપ્શન સી આપણો આન્સર આવશે ભાઈ ડાયરેક્ટ આન્સર લાવો હોય તો એ તમે ટ્રાય કરી શકો ભાઈ અહીંયા તમને બધાને ખબર હોય ભાઈ સાત પંચા પાંત્રીસ એટલે ઉપર પચાસ મૂકી દો હવે છેદમાં અહીંયા જુઓ છત્રીસ અહીંથી તમે સાદુ રૂપ આપો બરાબર તો છત્રીસ ના તમે ચાર ગણા કરો છત્રીસ ચોક તો એકસો ચુમ્માલીસ થાય બરાબર છત્રીસ ચોક એકસો ચુમ્માલીસ થાય એટલે ચાલીસ આવ્યા જીરો જીરો કેન્સલ કરો એટલે પાંચ જેમ ચાર ડાયરેક્ટ તમારો આન્સર બરાબર તો ડાયરેક્ટ પણ આન્સર આવી જાય ટ્રાય થોડીક કરવાની હોય હા ભાઈ મિતેશભાઈ બધું ઉડી જાય તો આપણું નામે તલાટી માંથી ઉડી જાય બરાબર છે ધ્યાન રાખવું ઉડવા ન દેવું બરાબર હાલો પછીનો એક્ઝામ્પલ એકવીસ મો એક રિક્ષાની ઝડપ કાર ની ઝડપ કરતા ત્રણ ના છેદ માં પાંચ ભાગની છે જો કાર નવ કલાકની અંદર પાંચસો ને ચાલીસ કિલોમીટર નું અંતર કાપે તો રીક્ષા છે એ પાંચ કલાકમાં કેટલા કિમી નું અંતર કાપે ચાલો ભાઈ આનો આન્સર આપો ફટાફટ ભાઈ સિદ્ધાર્થભાઈ કહે છે મેથ્સનો કોર્સ લેવો છે બરાબર તો હમણાં આપણે લાસ્ટમાં વાત કરું કોર્સ લેવો હોય તો આપણે જીપીએસસી ઓનલાઈન પ્લેટફોર્મ છે બરાબર એપ્લિકેશન છે એના ઉપરથી તમે બાય કરી શકશો એમાં તમારે કોડ એપ્લાય કરવાનો છે વીકે ફિફ્ટી એટલે તમને પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ એ મળી જશે બરાબર પ્રોમો કોડ કયો છે વીકે ફિફ્ટી કોડ એપ્લાય કરશો એટલે પચાસ ટકાનું તમને ડિસ્કાઉન્ટ મળી જશે હાલો આગળ એકસો

એટલે કારની ઝડપ આપણને મળે સાઠ કિલોમીટર પ્રતિ કલાક કારની ઝડપ કેટલી છે તો સાહેબ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક તો હવે તમને એવું કીધું કારની ઝડપ કરતા રિક્ષાની ઝડપ છે એ ત્રણ પંચમાંશ ભાગની છે તો રિક્ષાની ઝડપ કેટલી હોય તો કે સાહીઠ ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ જેટલી બરાબર ને તો અહીંયા સાધુ રૂપ આપું બાર પંચા સાહીઠ બાર તેરી છત્રીસ રિક્ષાની ઝડપ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક હોય હવે તમને એવું કીધું તો પાંચ કલાકમાં રિક્ષા કેટલું અંતર કાપે તો આને ગુણ્યા પાંચ કરો આ છત્રીસ ગુણ્યા હવે જો પાસો પ્રશ્ન આવ્યો સાહેબ મને છત્રીસ ગુણ્યા નથી આવડતું કાંઈ વાંધો નહીં આના અડધા આવડે અઢાર આના ડબલ આવડે દસ બસ એકસો એસી જવાબ તો એકસો ને કિલોમીટર આપણો આન્સર આવશે બરાબર અહીંયા જુઓ તમને કારની ઝડપ ડાયરેક્ટ મળી જાય છે બરાબર અંતરના છેદમાં સમય કરો એટલે ઝડપ મળી તો કારની ઝડપ તમને સાઈઠ મળી ગઈ રિક્ષાની ઝડપ કેટલી તો કારની મળી હોય ને તો રિક્ષાની મળી જાય કેમ કે હિંટ મળી કે ભાઈ રિક્ષાની ઝડપ છે ભાગની છે કારની જે ઝડપ છે એની ભાગની છે બરાબર તો એનો ત્રણ પંચમાં ભાગ કરો એટલે કેટલા થઈ ગયા છત્રીસ હવે છત્રીસ ની સ્પીડ એક કલાકમાં છત્રીસ કિલોમીટર નું અંતર કાપે રિક્ષા તો પાંચ કલાકમાં કેટલું કાપે તો છત્રીસ પંચા એકસો બરાબર આ આપણો આન્સર આવશે ઓકે તો આપણો આન્સર કયો ઓપ્શન સી એકસો એસી ચાલો ત્યાર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ એ અંતર ત્રણ કલાકમાં કાપવાનું છે જો તેની યાત્રાનું એક ત્રત્યાંશ ભાગનું અંતર કુલ સમયના બે ત્રત્યાશ ભાગમાં કાપે તો બાકીના સમયમાં બાકીનું અંતર કાપવા માટે કેટલી ઝડપ રાખવી પડે ભાઈ ચાલો વ્યવસ્થિત રીતે પહેલા તો રકમને સમજો ફરીથી સમજાવો ભાઈ આની આગળનો એક્ઝામ્પલ બે ત્રણ મિત્રો ફરીથી સમજાવો જોઈ લઈએ એક રિક્ષાની ઝડપ અહીંયા લખી નાખીએ સમજો હું લખું છું કાર બે વસ્તુ આપી ભાઈ રિક્ષાની ઝડપ છે એ કારની ઝડપના ત્રણ પંચમાં ભાગની છે જો કાર નવ કલાકમાં પાંચસો ને ચાલીસ કિમી બસ આ રીત પકડી લ્યો આ એક લીટી પકડી લ્યો નવ કલાકમાં પાંચસો ચાલીસ કિમી અંતર કાપે તો અહીંથી તમને ઝડપ મળી જાય કારની કારની ઝડપ એટલે તો અંતર અંતર સમય સમય એટલે કેટલા આવશે કારની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક મળી ગઈ ઓકે છે અહીંયા સુધી હવે આગળ રિક્ષાની ઝડપ કેટલી તો સાહેબ હિન્ટ આપી કે કારની જે ઝડપ છે ને એની ત્રણ પંચમાં ભાગની છે તો કારની ઝડપ જો સાઈઠ હોય તો એના ત્રણ પંચ માં ઉજભાગ એટલે ત્રણ ના છેદમાં પાંચ કરો બાર પંચા સાઠ બાર તે છત્રીસ તો રીક્ષાની ઝડપ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક હોય હાલો કારની ઝડપ આપણને મળી ગઈ એના આધારે રિક્ષાની ઝડપ મળી ગઈ હવે તમને એવું કીધું રિક્ષા છે એ પાંચ કલાકમાં કેટલું અંતર કાપે તો જુઓ તો છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય એનો અર્થ એવો થયો કે એક કલાકમાં એ છત્રીસ કિલોમીટર નું અંતર કાપે તો પાંચ કલાકમાં કેટલું પાંચ કરી નાખો છત્રીસ ગુણ્યા પાંચ કરો એટલે એકસો એસી કિલોમીટરનું અંતર કાપે બરાબર તો રિક્ષા પાંચ કલાકમાં એકસો એસી કિલોમીટર નું અંતર કાપશે કયો આન્સર આવશે ઓપ્શન સી હાલો ત્યાર પછી જુઓ ચાલો આનો એક્ઝામ્પલ નો જવાબ આપો ભાઈ બાવીસ માં ચાલો ભાઈ પાછા પહેલા તો છે ને લિંક નો શેર કર્યું હોય જે નવા આવ્યા હોય એ ફટાફટ પેલા લાઇક આપી દો અને લિંકને શેર કરો કિશનભાઈ હવે પેનનો કલર હું બદલી નાખીશ બરાબર જયેશભાઈ સત્તર નંબર નો દાખલો ઓકે આવા દાખલા હજી આપણે કાલે અલગથી જોશું બરાબર આ બે ત્રણ દાખલા સમજશો આ દાખલો આપણી પાસે અત્યારે બીજો નથી એટલે તમારે સમજવામાં થોડીક તકલીફ પડી હોય બરાબર દસ જો આમાં તમારે વધારે વિચારવાનું નથી હો 22 માં દાખલામાં ગણતરીનું વધારે વિચારવાનું નથી તમારે માઇન્ડ થોડું હકારવાનું છે ને રકમ શાંતિથી વાંચીને સમજવાની છે તો આ દાખલો બહુ સરળ છે દસ દસ આન્સર વધારે છે બધા બરાબર અહીંયા પંદર કિમી નું અંતર છે ભાઈ પંદર કિમી નું અંતર છે ત્રણ કલાકમાં કાપવાનું છે પંદર કિલોમીટર નું અંતર ત્રણ કલાકમાં કાપવાનું છે સમજો આપણી પાસે અહીંયા અંતર કેટલું છે અને સમય કેટલો છે હવે જો ત્રણ કિમી નું અંતર છે ત્રણ કલાકમાં સોરી પંદર કિમી નું અંતર છે ત્રણ કલાકમાં કાપવાનું છે પંદર કિમી સમય છે તમારી પાસે ત્રણ કલાક આટલી વસ્તુ તમને રકમમાં આપી કે તમારે પંદર કિલોમીટર નું અંતર કાપવાનું છે તમારી પાસે ત્રણ કલાક છે હવે કેવું બને છે જો તેની યાત્રાનું ત્રીજા ભાગ નું અંતર તો પંદર નો ત્રીજો ભાગ કેટલો થાય તો સાહેબ પાંચ કિલોમીટર થાય આ પાંચ કિમી નું અંતર કુલ સમયના કુલ સમય કેટલો છે સાહેબ ત્રણ નો એના બે ત્રત્યાંશ ભાગ તો નો બે ત્રતિયાંશ ભાગ ત્રણ ગુણ્યા બે ત્રતિયાંશ કરો ત્રણ ત્રણ કેન્સલ થઈ જાય એટલે બે કલાક જો આ વસ્તુ સમજવાની છે ટોટલ અંતર આપણે પંદર કિલોમીટર નું કાપવાનું છે ટોટલ સમય આપણને ત્રણ કલાકનો નો આપ્યો છે હવે આગળ કે યાત્રાનો વન અપોન થ્રી એટલે ત્રીજા ભાગ નું અંતર તો પંદર કિલોમીટર એનો ત્રીજો ભાગ કેટલો થયો પાંચ કિલોમીટર કુલ સમયના બે તૃતીયાંશ ભાગ એટલે કે સમય આપણી પાસે ત્રણ કલાક છે એનો બે તૃતીયાંશ ભાગ એટલે બે કલાક હવે સમજો કે પાંચ કિલોમીટરનું અંતર એને બે કલાક ની અંદર કાપ્યું હવે આ વ્યક્તિ પાસે એક જ કલાક વધી ભાઈ કેટલી કલાક વધી એક જ કલાક વધી ટોટલ સમય તો એની પાસે ત્રણ કલાક જ હતો હવે એની પાસે એક જ કલાક અંતર કેટલું કાપવાનું છે દસ કિલોમીટર કેમ કે અહીંયા પંદર કિલોમીટર છે એમાંથી પાંચ કિલોમીટર જ કપાણું તો દસ કિલોમીટર અંતર કાપવાનું બાકી છે આનો ચોખ્ખો અર્થ એવો થયો કે એને એક કલાકમાં દસ કિલોમીટર અંતર કાપવું હોય તો દસ ની સ્પીડે ચાલવું પડે ઓપ્શન સી આપણો આન્સર આવે ભાઈ બરાબર ઓપ્શન સી આપણો આન્સર આવે હવે જો રકમ તમને જોયામાં બહુ અટપટી લાગશે અને લાગશે લાગશે એવું કે સાહેબ આવો દાખલો આપણને ન આવડે બરાબર પણ થોડુંક વિચારશો રકમ સમજવાની છે પેલા તમને પંદર કલાક ટોટલ અંતર આપ્યું સોરી પંદર કિલોમીટર ટોટલ અંતર આપ્યું ટોટલ કલાક ત્રણ કલાક આપી હવે ત્રીજા ભાગનું અંતર એટલે પાંચ કિમીનું અંતર બે ત્રત્યાંશ ભાગના સમયમાં એટલે બે કલાકમાં કાપે હવે એની પાસે એક કલાક પડીને પંદર કિલો દસ કિલોમીટર નું અંતર કાપવાનું છે એક કલાક પડી દસ કિલોમીટર નું અંતર તો દસ ની સ્પીડે જવું પડે ભાઈ બરાબર તો આન્સર સી આવશે હાલો આગળ વધીએ પછીનો નો એક્ઝામ્પલ સેમ એના જેવો જ છે હાલો આનો આન્સર સો એ સો ટકા આવડવો જોઈએ બધાય મિત્રએ ભાઈ ટ્રાય કરવાની છે ચાલો ભાઈ ફટાફટ ટ્રાય કરો ચાલો ભાઈ બધા ફટાફટ રિપ્લાય આપો અહિયાં જો તમારી પાસે અંતર કેટલું છે અને સમય કેટલો છે હવે જો અંતર તમારી પાસે આગળ કે જો તે એક તૃતીયાંશ જેટલો જેટલું અંતર એટલે કે આનો એક ત્રત્યાંશ ભાગ કીધો અંતર કેટલું છે તો બાર કિમી એનો એક ત્રત્યાંશ ભાગ કરો તો બાર ગુણ્યા એક ત્રત્યાંશ કરવાના હોય એટલે કેટલું અંતર થયું ચાર તો ચાર કિલોમીટર અંતર આ વ્યક્તિ છે એ ભાગમાં કાપી શકે એટલે કે ટોટલ સમય ત્રીસ મિનિટ થઈ સમજો હવે કે ભાઈ અંતર કેટલું છે તો બાર કિમી સમય છે એની પાસે પિસ્તાલીસ મિનિટ પેલા એક ત્રત્યાંશ ભાગનું અંતર એટલે બારના એક ત્રત્યાંશ કરો બરાબર ત્રીજો ભાગ કરો એટલે ચાર કિલોમીટર થાય સમય કેટલો લઈ લીધો એને તો બે ત્રત્યાંશ ભાગ જેટલો એટલે પિસ્તાલીસ માંથી ત્રીસ મિનિટ તો લઈ લીધી હવે આ વ્યક્તિ પાસે ખાલી પંદર મિનિટ પડી કેટલી પડી પંદર મિનિટ પંદર મિનિટની અંદર એને અંતર કેટલું કાપવાનું છે તો હજી આઠ કિલોમીટરનું અંતર કાપવાનું છે પંદર મિનિટ ની અંદર એને આઠ કિલોમીટર નું અંતર કાપવાનું છે તો એને ઝડપ કેટલી રાખવી પડશે તો હવે ઝડપ છે એ હંમેશા કિલોમીટર પ્રતિ મિનિટ માં ન હોય કિલોમીટર પ્રતિ કલાકમાં હોય પંદર મિનિટ છે આઠ કિલોમીટર નું અંતર છે કિલોમીટર પ્રતિ કલાકમાં હોય તો અહીંયા મિનિટ છે એને કલાકમાં ફેરવવી હોય તો પંદર ગુણ્યા કરો પંદર ચોક સાઠ બરાબર સાઠ મિનિટ થઈ ગયા અહીંયા એટલે એક કલાક થઈ અહીંયા ચાર નો ગુણાકાર તો અહીંયા પણ ચાર નો ગુણાકાર આઠ ચોક બત્રીસ કિલોમીટર બરાબર બેઝિક એક્ઝામ્પલ છે ભાઈ થોડુંક માઇન્ડ વાપરવાનું હતું કયો આન્સર આવશે ભાઈ બત્રીસ કિલોમીટર ઓપ્શન બી આપણો આન્સર આવશે ઓકે ચાલો આગળ વધીએ હવે જો એક નવો કન્સેપ્ટ આવ્યો બરાબર આ કન્સેપ્ટ સમજવો તમારા માટે ખૂબ જરૂરી છે જો આ કન્સેપ્ટ એક સમજશો એટલે ટ્રેન ના એક્ઝામ્પલ હશે બધા તમને આવડી જશે મોટા ભાગે ટ્રેનમાં બે ટ્રેન સામ સામે આવતી હોય એક જ દિશામાં જતી હોય સમાંતર દોડતી હોય બરાબર એકબીજાની વિરુદ્ધ દિશામાં જતી હોય સર ખાલી ફેરવતા નહોતો આવડતું બરાબર છે ભાઈ બરાબર કેમ કે આપણે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં સમય લાવવાનો તો એટલે ગુણાચાર કરવાની આવે બરાબર ચાલો હવે અહીંયા ધ્યાન આપો મહત્વની બાબત છે કે 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 બે વસ્તુ પદાર્થ એકબીજાની વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં કોને કહેવાય તો એક સાહેબ આમ જાય અને વિરુદ્ધ કહેવાય એક ડાબી થી જમણી જતો હોય ને એક જમણી થી ડાબી આવતો હોય ને એકબીજાની વિરુદ્ધ દિશા કહેવાય તો હવે તમને એવું થાય સાહેબ એકબીજાની વિરુદ્ધ દિશા તો સામ સામે પણ ન થઈ સાહેબ સામ સામે પણ થાય બરાબર કઈ રીતે તો હું તમને એવું કહું ધારો કે એક એક્ઝામ્પલ છે બરાબર એક કોયડો તમે જોયો હોય કે ભાઈ બે ગાય છે બરાબર બે ગાય છે એકનું મુખ આમ છે એકનું મુખ આમ છે બીજીનું મુખ આમ છે સમજો બે ગાય છે એકનું મુખ જમણી બાજુ છે બીજી ગાયનું મુખ ડાબી બાજુ છે જો બંનેની વચ્ચે જો બંનેની વચ્ચે હું ચારો મૂકું તો એ ખાય કેમ બરાબર તો એ ખાય કેમ તો ઘણી વખત જેવું જેનું માઇન્ડ હાલે એ પ્રમાણે જવાબ આવે ઘણા એવું વિચારે કે ભાઈ એક ગાય નું મુખ સાહેબ તમે આમ કીધું બીજી ગાય નું મુખ આમ કીધું આ બે ની વચ્ચે હું ચારો મૂકું તો એ ખાય કેમ આ બે ની વચ્ચે હું ચારો મૂકું તો ખાય કેમ તો તમે એવું વિચારશો કે સાહેબ આનો જવાબ ન આવે કેમ કે વિરુદ્ધમાં હોય એટલે ખાઈ ન શકે પણ તમારે આમ વિચારવાનું નથી ભાઈ

તમને જયારે વિરુદ્ધ દિશા કીધું હોય એનો અર્થ એવો નહીં કે ક્યારે ભેગી ન થતી હોય ટ્રેન બરાબર જો ઘણી વખત કેવું થાય તમે વિરુદ્ધ દિશામાં સમજો આમ આમ હોય હોય તો ભેગી જ નથી થવાની બરાબર એ એટલે સામ સામે પણ સમજી શકાય બરાબર પોલીસ ભાઈ બરાબર છે સોર અને પોલીસ વાળા દાખલા આપણે શીખશું બરાબર ત્રણેક એક્ઝામ્પલ એવા આવશે બરાબર આ ચેપ્ટર માંથી તમે જો સમય અંતર ઝડપ તો ટ્રેનમાંથી તો તમને ટ્રેનને જ દાખલા પૂછાય બરાબર પણ આમાં છે ને સમયાંતર ઝડપમાં એક ચોર હોય ચોરી કરવા ગયો હોય થોડાક સમય પછી ભાઈ પોલીસને જાણ થાય અને પોલીસ યા ચોરનો પીછો કરવા માટેની પાછળ દોડે અને અમુક સમય પછી તમને એવું પૂછે કે ભાઈ આ જે ચોર હોય ચોર કેટલા સમયમાં પકડાઈ જશે તો જો તમારે ત્યાં એક દિશા આવશે સામ સામે નહીં બરાબર જ્યારે બે વસ્તુ કે પદાર્થ એકબીજાની સામ સામે કે વિરુદ્ધ ગતિ કરતા હોય ત્યારે ઝડપનો હંમેશા સરવાળો થાય જો અંતરમાં કોઈ જાતનો ફેરફાર નહીં આ માઈન્ડ માં શેર કરી દેજો અંતરમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં માત્ર ને માત્ર ઝડપ માં ફેરફાર થશે તો કે સામ સામે બે વસ્તુ આવતી હોય તો ઝડપનો સરવાળો થાય બરાબર અથવા તો વિરુદ્ધ દિશામાં હોય આવું યાદ રાખી શકો વિશ બરાબર વિશ યાદ રાખી શકો વિશ એટલે કે વિરુદ્ધ દિશા તો સરવાળો બરાબર ઘણા ભૂલ થતી હોય તો આવી રીતે યાદ રાખવાનો સાપેક્ષ ઝડપ કઈ રીતે મળશે તો કે એક્સ પ્લસ વાય કિલોમીટર પ્રતિ કલાક ધારો કે એક ટ્રેન હોય એ જમણી બાજુ જાય છે બરાબર એક્સ કિલોમીટર પ્રતિ કલાકની બી ટ્રેન છે એ ડાબી બાજુ આવે છે વાય કિલોમીટર પ્રતિ કલાકની તેની સાપેક્ષ ઝડપ કેટલી થાય તો બેના સરવાળા જેટલી એ જ રીતે જ્યારે આ તમને સામ સામે કીધું એક જ દિશામાં આવતા હોય કોઈ બે પદાર્થ વસ્તુ એક જ દિશામાં સમાંતર લાઈન ઉપર આવતી હોય એટલે કે આ રીતે આવતી હોય ભાઈ એક જ દિશામાં આની સ્પીડ એક્સ ની હોય આની સ્પીડ વાય કિલોમીટર પ્રતિ કલાક ની હોય તો એક જ દિશામાં હોય તો ઝડપ ની બાદ બાકી થાય અંતરમાં માં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં તો સાપેક્ષ ઝડપ એટલી આવશે એક્સ માઇનસ વાય જેટલી અહીંથી આપણે બે કન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ કે જ્યારે કોઈ પણ ટ્રેન હોય કે કોઈ પણ વસ્તુ હોય એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય બરાબર અહીંયા આમ જ યાદ રાખવાનું છે વીસ એટલે કે વિરુદ્ધ દિશામાં હોય એટલે સરવાળો થાય બરાબર એ જ જ રીતે એક દિશામાં હોય આમ યાદ રાખો બરાબર એક જ દિશામાં હોય તો શું થાય અહિયાં બાદ બાકી થાય ઘણા યાદ રાખેલું હોય બરાબર કે પ્રથમ બ્રિટિશ ઓસ્બોન સ્મિથ બરાબર ને આરબીઆઈ માં યાદ રાખ્યું હોય ને એ બી ઘણા આમ યાદ રાખ્યું હોય પછી સીડી બરાબર તો આપણા દેશ નો કોણ તો સીડી દેશમુખ એટલે ઘણી રીતે તમે બધા યાદ રાખેલું હોય તમારે જોવાનું છે જ્યાં વારંવાર ભૂલ પડતી હોય એ વસ્તુ આપણે કેમ યાદ રાખવી બરાબર અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો થાય ને એક જ દિશામાં હોય તો ઝડપની બાદ બાકી થાય ક્વેશ્ચન જોઈએ પહેલો ક્વેશ્ચન છે એક વાહન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજું વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં ગતિ એક જ દિશામાં ગતિ કરે આ શબ્દ પકડવાનો છે એક જ દિશામાં ગતિ એટલે બાદ બાકી થાય તો દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે ચાલો આનો આન્સર આપો ભાઈ ચાલો ફટાફટ આન્સર આપો ચાલીસ બરાબર એટલે સમજો માણસ હોય થાંભલો હોય બરાબર તો એનું અંતર તમારે ગણવાનું છે સિગ્નલ નું અંતર હોય તો સિગ્નલ અંતર ગણવાનું છે કે નહીં આ બધું હું તમને આના પછીનો લેક્ચર ટ્રેન હોય ને ત્યારે સમજાવીશ ત્યારે તમને આમ નામ ખબર પડી જાય કે ભાઈ ટ્રેન એટલી લાંબી હોય બરાબર ધારો કે ટ્રેન નવસો પચાસ મીટર લાંબી હોય એની સામે યાર માણસ શું ગણાય બરાબર કે થાંભલો શું ગણાય એનો અંતર નહીંવત હોય બરાબર તો ટ્રેનની સાપેક્ષે આ જે અંતર હોય જીરો પોઇન્ટ જીરો જીરો ઝીરો સમથિંગ કંઈક હોય બરાબર તો એ ગણી શકાય નહીં તો એ નહીંવત હોય પણ એ કન્સેપ્ટ આપણે શીખશું બરાબર હું તમને કોઈ પણ કન્સેપ્ટ શીખવાડતો હોય જે ચેપ્ટરમાં જેટલો જરૂરી હોય એટલો શીખવાડીશ ટ્રેન ચેપ્ટર છે તેમાં તમને બધું આવશે ભાઈ એક બોગદામાંથી ટ્રેન પસાર થાય એક પ્લેટફોર્મ ને ઓળંગે એક પુલ ઉપરથી પસાર થાય બરાબર બરાબર આવા ઘણા ઘણા એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે બધી વસ્તુ કરશું અહીંયા જુઓ કે ભાઈ તમને એવું કીધું એક વાહન પચાસ કિલોમીટર ની સ્પીડે અને બીજું વાહન છે એ ચાલીસ કિલોમીટરની સ્પીડે જાય છે એક જ દિશામાં જાય છે તો એક જ દિશામાં જાય તો એની સાપેક્ષ કલાકમાં દસ કિલોમીટર નું અંતર હોય તો હવે એવું કીધું દિવસના અંતે અહીંયા શબ્દ પકડવાનો છે દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે હવે એક કલાકની અંદર દસ કિલોમીટર અંતર હોય તો દિવસના અંતે દિવસ માં કેટલી કલાક હોય તો ચોવીસ ચોવીસ ગુણ્યા દસ તો બસો ને ચાલીસ કિલોમીટર નું અંતર હશે કેટલું અંતર હશે બસો ને ચાલીસ એટલે બાર કલાક નહીં હોય અમુક એકસો વીસ કહે છે તો બાર કલાક નહીં ભાઈ બોગદું એટલે ટનલ હા બરાબર છે કોઈ ભયરું હોય ને એમાંથી પસાર થતી હોય ને એને બોગદુ કહેવાય બરાબર હા બસો ચાલીસ કિલોમીટર આપણો આન્સર આવશે ઓપ્શન ડી આપણો આન્સર આવશે પછીનો ક્વેશ્ચન જુઓ બે ટ્રેન અમદાવાદ થી એક સાથે રવાના થાય છે એક ટ્રેન ઉત્તર તરફ સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકે અને બીજી ટ્રેન દક્ષિણ તરફ આનો અર્થ શું થયો એક ઉત્તર તરફ એક દક્ષિણ તરફ એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં થાય ઝડપે દોડે તો કેટલા કલાક પછી બંને ટ્રેન એકસો પચાસ કિલોમીટરની દૂરી પર હશે ચાલો આનો આન્સર આપો ફટાફટ ચલો ભાઈ ફટાફટ આનો આન્સર આપો ત્રણ ના છેદમાં ચાર અમુક કહે છે એક પોઈન્ટ પાંચ ખુશાલ ભાઈ ગુડ મોર્નિંગ બહુ વહેલા આવો ફાઇનલ અમુક બી કહે છે અમુક સી કહે છે બરાબર પેલા તો અહીંયા ટ્રેન એક ઉત્તરમાં જાય એક દક્ષિણમાં જાય કે આ ટ્રેન વિરુદ્ધ દિશામાં જાય જો વિરુદ્ધ દિશામાં જતી હોય તો સાપેક્ષ ઝડપનો સરવાળો થાય આપણે શું છે બંને ટ્રેન કેટલા સમય પછી એવું કીધું એટલે કે આપણે સમય મેળવવાનો છે સમય એટલે શું થાય તો સાહેબ અંતરના છેદ માં ઝડપ આવું કઈક થાય અંતર આપ્યું એકસો ને પચાસ કિલોમીટર અને છેદમાં ઝડપ હવે ઝડપ કેટલી તો સાહેબ સાપેક્ષ ઝડપ લેવી પડે સાપેક્ષ ઝડપ કેટલી આ વિરુદ્ધ દિશામાં જતી હોવાથી બેયના સરવાળા જેટલી હોય તો અહીંયા સાઠ અને ચાલીસ નો સરવાળો કરો કેટલો થાય સો કેન્સલ કરો અહીંયા પાંચ તેરી પંદર અને પાંચ દુ દસ એટલે ત્રણ ના છેદમાં બે એટલે એક પોઈન્ટ પાંચ અથવા તો ત્રણ ના છેદમાં બે બરાબર તો આન્સર કયો આવશે ઓપ્શન સી બરાબર

તો છ મિનિટ બાદ બંને વચ્ચે કેટલા મીટર મીટરનું અંતર હશે હાલો આનો આન્સર આપો ફટાફટ તો ઘટના કેવી છે કે ભાઈ અહીંયા એક ચોર છે બરાબર અહીંયા એક પોલીસ છે બને છે એવું કે ભાઈ અહીંયા ચોર છે એ ચોરી કરે અહીંયા પોલીસ ઊભો છે બે વચ્ચેનું અંતર બસો મીટર છે

તો બે એક દિશામાં જતા હોય એક જ દિશા હોય તો ઝડપની બાદબાકી થાય કે સરવાળો થાય બસ એટલી વસ્તુ વિચારવાની છે ચાલો ભાઈ આનો આન્સર આપો ફટાફટ ચલો ભાઈ ફટાફટ ટ્રાય કરો અમુક ભાઈ બસો વીસ કે છે અમુક સો કે છે હવે જો કે તમને એવું કીધું કેટલી છે પ્રતિ કલાક ની હવે બે એક જ દિશામાં જાય એટલે એની આપણે સાપેક્ષ ઝડપ લઈએ સાપેક્ષ ઝડપ કેટલી હશે તો સાહેબ અગિયાર માઇનસ અહિયાં લખું છું ભાઈ અગિયાર માઇનસ સાપેક્ષ ઝડપ

તો અંદર અંદર આ આ બે બે અંતર અંતર હશે હશે ભાઈ બરાબર સોરી આપણને ખાલી છ મિનિટ કીધી મીંડુ કાઢી નાખો અહીંથી મીંડુ કાઢી નાખો એટલે જવાબ કયો આવશે અહીંયા સો આવશે બરાબર બે વચ્ચેનું અંતર સો મીટર હશે બરાબર આન્સર કયો આવશે ઓપ્શન બી સો મીટર બસો છ મિનિટ એટલે વીસ બસો વીસ ભાઈ નહીં આવે હોય એ રીતે અહીંયા જુઓ આ ચોર છે એ આ બાજુ જાય છે દસ ની સ્પીડે પોલીસ એની પાછળ છે ભાઈ અગિયાર ની સ્પીડે હવે અહીંથી સમજવાનું છે બેય વચ્ચે અંતર કેટલું તક સાપેક્ષ ઝડપ એક કિલોમીટર પ્રતિ કલાકની છે એટલે બેય વચ્ચેનો ગાળો એક કિલોમીટરનો થાય છે એક કલાકની અંદર હવે અહીંયા જુઓ તો

હવે સમજો આ બે વચ્ચેની સાપેક્ષ ઝડપ સાપેક્ષ ઝડપ હવે એક જ દિશામાં જતા હોય તો ઝડપની બાદ બાકી થાય ભાઈ તો અગિયાર માઇનસ દસ કિલોમીટર પ્રતિ કલાક એટલે એક કિલોમીટર પ્રતિ કલાક આ બે વચ્ચેનું અંતર એટલું હોય બરાબર હવે અહીંયા જુઓ તો એક કલાક એટલે સાઠ મિનિટ થાય અને એ જ રીતે અહીંયા એક કિલોમીટર એટલે એક હજાર મીટર થાય આપણને ખાલી છ મિનિટમાં બેય વચ્ચેનું અંતર કીધું તો જીરો ઝીરો કેન્સલ કરો તો દસ સો આપણો જવાબ આવશે તો છ મિનિટમાં બેય વચ્ચેનું અંતર કેટલું છે સો મીટર તો આ એક યાદ રાખજો ચાલો ભાઈ આના પછીનું એક્ઝામ્પલ હજી એક એક્ઝામ્પલ ભાઈ ત્રણ ચાર એક્ઝામ્પલ ગણો હા એટલે તમારે વધારે આઈડિયા આવશે બરાબર તો ચોર પકડાશે કોઈ એક ચોર સવારે અગિયાર વાગ્યા બાઇક ચોરીને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભાગી જાય છે બપોરે બે વાગ્યે ચોરીની જાણ થાય અને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોલીસ કેમેરામાં જોયા બાદ એનો પીછો કરતા એની પાછળ જાય છે તો ચોર કેટલા સમય બાદ પકડાશે તો આ જે ચોર છે એ કેટલા સમય બાદ પકડાશે ચાલો ભાઈ આનો આન્સર આપો ફટાફટ ટ્રાય કરો બધા ત્રણ કલાક છ કલાક હવે જો આવા ક્વેશ્ચન આવે ને એટલે આપણને એક્ઝામ્પલ નો જવાબ આવડતો હોય પણ આપણે વિચારતા લાંબુ હોય આગળ આપણે વિચાર સાહેબ આ બસ શો હું ઘણા જે એવું વિચારતા હોય સાહેબ આ બસો મીટર પેલા આપ્યું એનું શું તો ભાઈ દરેક સ્થિતિમાં ચોર અને પોલીસ ભાઈ ઘરે ન રહેતા હોય બરાબર તો તે ન્યાજ બેઠો હોય ને પકડી લે બરાબર જો બે એક જગ્યાએ જ હોય ચોર અને પોલીસ બે એક જ જગ્યાએ હોય બે બાજુ બાજુ હોય તો તેને પકડવાનો કોઈ ક્વેશ્ચન નથી ને ચોરી કરવાનો કોઈ ક્વેશ્ચન નથી એટલે અંતર આપ્યું છે બરાબર ડરાવવા માટે આપણને અંતર આપ્યું છે આપણે સાપેક્ષ ઝડપ પકડવાની છે બીજી કઈ વસ્તુ નહીં એ જ રીતે અહીંયા પણ સાપેક્ષ ઝડપ પકડી લ્યો બીજી કોઈ વસ્તુ અહીંથી તમારે પકડવાની નથી બરાબર તો તમારા જવાબ અહિયાં બે બનતા હોય અમુક ને ત્રણ કલાક અને અમુક ને છ કલાક હવે તમને એવું ત્રણ કલાક વાળા એમ કે સાહેબો છ કલાક વાળા એમ કે સાહેબ હું તમારે આ ઘટના ક્યારે બની જો આવા દાખલા પૂછાય પણ છે અને વિચારવાનું પણ છે અગિયાર વાગ્યા ચોર ચોરી કરીને ભાગ્યો ચોર ભાગ્યો પકડવાનો ચોર ને છે તો અગિયાર વાગ્યા હોય તો એને ક્યારે પકડાશે એવું પૂછ્યું ચોર ક્યારે પકડાશે તો ભાગો પછી થી ગણવાનું છે પોલીસ વાળો જયારે પકડવા ગયો પછી થી નહીં જ્યારે ચોર ચોરી કરીને ભાગો હોય પછીથી ગણવાનું છે કે પોલીસ વાળો ભાગો ત્યારથી નહીં બરાબર આ વસ્તુ સમજો તો ચોર અગિયાર વાગ્યે ભાગ્યો હોય તો અગિયાર વાગ્યે પછી છ કલાક પછી પકડાશે એટલે આપણો આન્સર છ આવશે તમને એવું થાય કે સાહેબ આ છ કઈ રીતે હવે સમજો અગિયાર વાગ્યે ચોરી કરીને ચોર ભાગ્યો હવે પોલીસને જાણ બે વાગ્યે થાય પોલીસને જાણ બે વાગ્યે થાય ને ત્યાં સુધીમાં ચોરની સ્પીડ કેટલી છે ચોરની સ્પીડ સાહેબ એકસો સાઈઠ કિલોમીટરની છે પેલા શું બનશે તો ભાઈ અગિયાર વાગ્યા છે બે વાગ્યા પોલીસ ને જાણ થાય ને ત્યાં ઓલો બાઈક લઈને કેટલું અંતર તો કે ભાઈ અગિયાર વાગ્યા થી બે વાગ્યા જાણ થાય હવે પોલીસ વાળો બે વાગ્યા જાય છે પોલીસ બે વાગ્યા પકડવા જાય છે તો બે વાગ્યા સુધીમાં આ ચોરે ત્રણ કલાક થઈ એટલે છ તેરી અઢાર એકસો ને એસી કિલોમીટર અંતર કાપ્યું હશે સમય એટલે તો સાહેબ અંતરના છેદમાં ઝડપ હવે ઝડપ કેટલી તો બે ની સાપેક્ષ ઝડપ લેવી પડે સાપેક્ષ ઝડપ અહીંયા જો હું લખું છું આખું ભાઈ અંતર છેદમાં સાપેક્ષ ઝડપ હાલો હવે અહીંયા અંતર છે અંતર કેટલું કાપ્યું તો કે એકસો ને એસી કિલોમીટર સાપેક્ષ ઝડપ તો ઝડપ પોલીસની છે નેવું અને ચોરની છે સાઠ એટલે કેટલી આવશે ત્રીસ કેન્સલ કરો છ તેરી અઢાર એટલે છ કલાકમાં આ પકડાશે આ ચોર ક્યારે પકડાશે છ કલાકમાં બરાબર આ એક વસ્તુ યાદ રાખજો કે અગિયાર થી બે વાગ્યા ચોરીની જાણ થાય બે વાગ્યા જો ચોરીની જાણ થતી હોય પછી પોલીસ જાય છે તો ત્યાં સુધીમાં ચોર છે ત્રણ કલાક આગળ નીકળી ગયો હોય એટલે એકસો ને કિલોમીટર નું અંતર કાપી નાખ્યું હોય હવે આ પોલીસ વાળો એનો પીછો કરવા માટે જાય છે બરાબર તો એ કેટલી સ્પીડે નેવું ની સ્પીડે જાય સાપેક્ષ ઝડપ ત્રીસ ની એટલે છ કલાક બાદ પકડાશે હાલો આ જ એક્ઝામ્પલમાં હું થોડોક ફેરફાર કરું આ જ એક્ઝામ્પલમાં થોડોક ફેરફાર કરું બહુ તમારું ચાલે એટલું માઇન્ડ ચલાવો ને પછી મને જવાબ આપજો કે ભાઈ અહીંયા આ જે નેવું ની સ્પીડ છે

નવ કલાક ને બાર કલાક બાર કલાક વાળા બધા અમુક કે ન પકડાય એટલે ભાઈ પકડવા જાય તો પકડાય જ તેને હાથમાં જ ન આવે નવ કલાક પછી બરાબર છે બાર કલાક નવ કલાક છ કલાક હવે યાર સમજો ચોરની સ્પીડ ચોર ની છે ચોરની સ્પીડ નેવું ચોર ની સ્પીડ ની છે આ ચોર ની સ્પીડ ની સ્પીડ સાઈઠ ની છે ચોર ક્યારેય પકડાય નહીં ભાઈ ચોર ક્યારેય પકડાશે નહીં પછી ભાઈ એમાંય તમે આશરે જવાબ આપો આવું ન કરો રકમ તો સમજો ચોર જે નેવું ની સ્પીડે ભાગતો હોય પોલીસની સ્પીડ તો સાઈઠ ની જ છે પોલીસ ગમે એટલું દોડે નો પકડી કે ભાઈ એ સ્પીડ તો સાહીઠ ની જ છે બરાબર એટલે અહીંયા આવા કોઈ પણ એક્ઝામ્પલ હશે ચોર પોલીસવાળા તેમાં તમારે એક્ઝામ્પલ માં જોઈ લેવાનું કે ભાઈ અહીંયા ચોર ની સ્પીડ છે ને વધારે ન હોવી જોઈએ પોલીસ કરતા બરાબર પોલીસ ની સ્પીડ છે એ ચોર કરતા વધારે હોય તો જ ચોર ને પકડી શકે આ વસ્તુ સમજવાની છે પછી ઉતાવળ ઉતાવળ થી રકમ વાંચવાની ને જવાબ આપવાનો આવી બધી વસ્તુ કરવાની નહીં બરાબર

વાત કરી દઉં કે આપણે સીપીટી ની મોક ટેસ્ટ ચોથી છે બરાબર એનું રજીસ્ટ્રેશન શરૂ છે હવે એની ફીસ છે ત્રણસો નવ્વાણું રૂપિયા ઘણા એવું થાય કે સાહેબ ત્રણસો નવ્વાણું રૂપિયા કેમ તો ભાઈ એમાં તમને બે વસ્તુ ફ્રી મળશે સીપીટી ની આપણી બુક મળશે અને એક પ્રેક્ટિસ બુક છે એ પણ તમને અહીંયાથી ફ્રી મળશે બરાબર તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો

એને ગણિત અને રીઝનિંગ જ છે બરાબર તો આ ગણિત રીઝનિંગ જે ક્લિયર કરવા માંગતા હોય તો તમને જેટલા ચેપ્ટર મળશે સૌથી સરળ ગણો ને એવી રીતે તમને સમજૂતી આપી હશે બરાબર તો આ તમે મગાવવા હોય અત્યારે ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે ત્યારબાદ વાત કરો તો આપણી બીજી બધી બુકો અહીંયા ઉપલબ્ધ છે જે બુક મેળવવા માંગતા હોય અહીંયાથી તમે ઓર્ડર કરી શકશો હાલો લાસ્ટમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો ભાઈ ફટાફટ જે કોઈને આજના લેક્ચરમાં ક્વેરી હોય એ પૂછો છે ભાઈ કોઈને ક્વેરી કેમ બધું સમજાઈ જાય છે ભાઈ ભાઈ કોઈને ક્વેરી હોય તો પૂછી શકો છો ભાઈ ટેટમાં લેક્ચર આપણો કાલે હશે બરાબર શુક્રવારે આપણે દર શુક્રવારે ટેટની બેંચમાં લેક્ચર હશે ભાઈ સાંજે સાડા છ વાગ્યે સોરી છ વાગે લાય બરાબર લાયના ટાઈમમાં થોડો ઘણા ફેરફાર થયા છે અને આજે સાંજે હવે આજે સાંજે આપણે ડબલ ધમાલનો લેક્ચર છે સાડા આઠ વાગ્યા મળશે બરાબર ત્યાં સુધીમાં તમારે આજે ચેપ્ટર છે જો એનું રિવિઝન કરવાનું ભૂલવાનું નથી આગળ જ્યારે લેક્ચર આવશે ત્યારે અત્યાર સુધીની સમજૂતી તમને બેઝિક હશે તો એ લેક્ચરમાં મજા આવશે બરાબર ઓકે જૈન મિત્રો મળીએ નેક્સ્ટ વાર